बोलो स्वामी नारायण भगवान नी, श्री नर नारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। श्री राधा कृष्ण हरि कृष्ण महाराज नी जय। श्री रामचंद्र भगवान नी जय। श्री प्रभा हनुमान जी महाराज नी जय। श्री आदि आचार्य अयोध्या प्रसाद जी महाराज नी जय। श्री पांचो परमहंस नी जय। श्रीमद सत्संगी जीवन मां सुवृत्त मुनि राजा प्रताप सिंह ने सर्वावतारी भगवान स्वामी नारायण ना अनेकविध दिव्य चरित्रों रसपान करावी रहा है। भगवत कथा ये जीवननी अंदर संतोए तो एम कहू छे के जीवनु साचु जीवन ए हरि कथा छे। एमा पण भगवान स्वामीनारायणना आ परमहंसो जे भगवान स्वामीनारायणना वचने टूक टूक थई जनारा एमने जे भगवान ने राजी करवा अने आ समाज आ सत्संग अने आ देश अने राष्ट्र उपर जे उपकारो कर्या छे એનું દિવ્ય ચરિત્ર કથા સુવૃત્ત મુનિ કહે છે। ભગવાન શ્રીહરિની આજ્ઞાથી એમના લાડીલા એ 500 પરમહંસો ગામો ગામ નગરો નગર વિચરણ કરી અને મુમુક્ષુ જીવને ભગવાનનું જ્ઞાન આપે છે, સાચી સમજણ આપે છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વાતો કરી અને આ જીવને સાચો માનવ બનાવે છે। મનુષ્ય જન્મ તો મળી જાય પરંતુ એની યાત્રા બહુ લાંબી હોય છે। નાનકડું બી વડલાનું એને વડલો ન કહી શકાય, નાનું એવું જ બી રાઈના દાણા જેવું વડલાનું હોય પણ એને વડલો ન કહી શકાય, પણ એની અંદર વડલાનો આકાર આખો છે એ હકીકત છે। એને વાવવું પડે, ઉગે, એની માવજત સાચવો, ઘણી બધી લાંબી યાત્રા છે, ત્યારે એમાંથી વડલો થાય। એમ મનુષ્ય જન્મ જ મળ્યો એથી જ નથી માનવ કહેવાતો, પણ માનવતાના સદગુણ એનામાં આવવા જોઈએ અને એ કાર્ય ભગવાન સ્વામિનારાયણના આ પરમહંસો જ્યારે કરી રહ્યા છે, માનવને સાચો માનવ બનાવી રહ્યા છે। નિર્વેશની આંખો એક સમાજ ઊભો કર્યો છે, હવે એ બધું બીજા આસુરી લોકો એને ગમ્યું નહીં અને સંતોને પરેશાન કરવા લાગ્યા। પ્રતાપો વ્યાનશે તસ્ય, ભગવાન સ્વામિનારાયણનો જે આવો પ્રૌઢ પ્રતાપ અને સંતોનું આટલું નિષ્ઠા ભરેલું વિચરણ, એના કારણે હજારો જીવો ભગવાનનું ભજન કરતા થયા છે। આસુરી લોકો ઉકળી ઉઠ્યા અને જ્યાં જ્યાં સંતોને દેખે ત્યાં માર મારે। સંતોના ઠાકોરજી હોય એ ફેંકી દે, તિલક ચાંદલો ભૂસી નાખે, પરેશાન કરે, સંતો બધું સહન કરે। એક વાર તો આખું ટોળું આવી અને મુક્ત મુનિને મારવા લાગ્યું, મારતા મારતા બોલતા જાય બસ આને પતાવી દો એટલે સ્વામિનારાયણનું બધું પતી ગયું। સ્વામિનારાયણ સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ શબ્દ નહીં ઉચ્ચારતા સ્વામી તો પડી ગયા વૃદ્ધ સંત। બીજા સંતોની આંખમાં આંસુ આવી ગયા, પહેલા તો મારીને થાકી ગયા એટલે વયા ગયા, પણ મુક્ત મુનિ કહે છે સંતો તમારી આંખમાં આંસુ, હા સ્વામી
બીજું કાંઈ નહીં. પણ આ આસુરી લોકો અમને મારતા હોય તો વાંધો નહીં, પણ તમારા જેવા વૃદ્ધ સંતને મુકતા નથી. મુક્ત મુનિ કે આપણે તો એનો કોઈ ખરખરો નહીં કરવાનો, દુઃખ નહીં લગાડવાનું, આંખમાં આંસુ ન આવવા જોઈએ. આપણને તો ભગવાન શ્રીહરિની આજ્ઞા પાળી છે એનો આનંદ, બસ બીજો કોઈ આનંદ નહીં. સહનશીલતાની મૂર્તિ એટલે મુક્ત મુનિ. એવી રીતે દરેક સંતો સહન કરે છે. સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી જેમને 60 જેટલા મંદિરો સરસ લાકડાના નકશીવાળા કલાકૃતિવાળા સુંદર હવેલીઓ 60 બનાવી, ભગવાન સ્વામિનારાયણે કહેલું કે ઉપાસના રાખ્યા સારું મંદિરો જોશે માટે તમે મંદિરો બનાવો, પછી અમે તમને ધામમાં લઈ જઈશું. અને આવા સમર્થ સંત એક દિવસ જતા હતા સંત મંડળ સાથે. બરાબર ઉનાળો અને બાજરી પાકેલી, અને એ બાજરી એને વાઢવા માટે લણવા માટે બહુ મજૂર ઓછા મળેલા, એટલે એક પટેલે જોયું કે ઓહો આ સાધુ નક્કામાં ચાલ્યા જાય. ઘણાને એવું હોય સાધુ હાવ નક્કામાં, ના એ જ કામ ના છે, એ છે તારે તો બધું છે, કશું કામ નથી કરતા, પણ જે કશું કામ ન કરતા દેખાતા હોય એ જ બધું કરતા હોય. પાછા દોડી અને સાધુને પકડી અને કહે છે અહીંયા આવો, આ લ્યો હાથમાં દાંતરડા અને આ બાજરી લણો. સાધુ કંઈ બોલી નહીં શક્યા, બસ હાથમાં દાંતરડા લઈ અને બાજરી આમ લણવા લાગ્યા. હવે આ ખાલી આપણે વાત જ સાંભળીએ છીએ બરાબર, હા, અને ઘણી વાર સાંભળી ગયા હતા, પણ આજે સાધુ જ આમ પધરામણીએ જતા હોય ને ક્યાંય નીકળતા હોય અને ડંકીન ડોનટમાંથી કોઈક બહાર નીકળી બધાને પકડીને કે મંડો રોટલા વણવા હાલ, તો કેવું લાગે બોલો? કોઈ સહન કરી શકે? તમારું ચાલે કે ન ચાલે તો બી તમે જરા ઉશ્કેરાઈ જાઓ, પણ કાંઈ જ બોલવાનું નહીં એવું ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા. બોલો, ઘણા સાધુને તો પ્રેક્ટિસ ન હોય બાજરી લણવાની, આતે હાથમાં આંગળીમાં દાંતરડા વાગી જાય, લોહી લુવાણ થઈ ગયેલા સાધુ. એક સત્સંગી સાંજે આવી સંતો જ્યાં બેઠા હતા ત્યાં જે થોડો ખરખરો કર્યો, શું થાય સ્વામી આ મુખી આ પટેલ એ તો આવો જ છે, અને એને આવા સાધુ જોડે આટલું કામ કરાવ્યું અને આવો અપરાધ કર્યો, એનું ફળ તો ભગવાને એને આપી જ દીધું છે, બરાબર છે, એકલો છે એ જ લાગનો છે, દીકરો કે કંઈ છે નહીં એને. આમ જ્યાં બોલ્યા ત્યાં મહાનુભાવાનંદ સ્વામી ચમક્યા, સંતો આપણે એક આજ્ઞા તો ભગવાન સ્વામિનારાયણની પાળી કે કોઈ ગમે તેમ બારે ગાળ દે તો સ્વામી ગાળ ન દેવી, કોઈને મારવું નહીં, તાળન ન કરવું, એક તો આજ્ઞા પાળી. પણ મહારાજની આજ્ઞા એ પણ છે સાથે સાથે કે જીવનું ભલું થાય એવું ચિંતન કરવું, આ કઠણ તપ છે ભાઈ. કોઈ આપણને ગાળ દે કે અપમાન કરે તો આપણે એને ગાળ ન દઈએ, અપમાન ન કરીએ, બરાબર છે, પણ એનું સારું થાય એવું તો કોઈ આ દુનિયામાં બે હાથ વાળો જોયો નથી કે ચિંતવન કરી શકે. એ સહજાનંદ સ્વામીના પરમંશો છે. આજ્ઞા તો પાળીએ આપણે, પણ બીજી આજ્ઞા એ છે કે જીવનું ભલું થાય, જીવનું રૂડું થાય, એ જીવને જે ખોટ છે આપણે એની પ્રાર્થના કરીએ. બીજા બધા મજૂર હતા એને તો ઘાસે લીધું, પગારે લીધો, પૈસાએ લીધા, આ સાધુને તો ખાવાનું ન પૂછ્યું, એક બાજુ બેસી રહ્યા, ભૂખ્યા ને તરસ્યા, લોહી લુવાણ હાથ ને આંગળીઓમાંથી લોહી જાય છે, અને સ્વામિનારાયણ 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 ભજન કરીને જે એનું પુણ્ય ફળ હતું એ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરીને પ્રાર્થના કરી કે મહારાજ આ મુખીને દીકરો નથી તો એને ત્યાં તમે દીકરો આપજો, અને દીકરો એવો આપજો કે આ તમારા સાધુની જોડીઓ એના ઘરે એના દરબારમાં એની ખીતી એ ટીંગાઈ લ્યો. અને મહાનુભાવાનંદ સ્વામીની પ્રાર્થના સાંભળી જાણે મહારાજે એમ સમય જતા એમ કહેવાય કે એને ત્યાં દીકરો આપ્યો મહારાજે.
અને પાછા 10 વર્ષે એ જ ગામમાં સદગુરુ વર્ય મહાનુભાવાનંદ સ્વામી પધાર્યા, અને જ્યાં સ્વામીનો ઉતારો હતો નાના નાના છોકરાઓ રમતા રમતા આવ્યા. સ્વામી એને પતાસાની પ્રસાદી આપી. એક છોકરાએ ઓળખાણ કરાવી કે સ્વામી આ જો આ અમારા ગામના મુખીનો છોકરો. સ્વામી ઓળખી ગયા કે આ અમારું જ મોકલેલું છે આ પ્રસાદીનું પુષ્પ. સ્વામી એને 2 પતાસા આપ્યા, લે તારા બાપાને ખવડાવજે પ્રસાદી. લઈ ગયો ઘરે અને પિતાને કહે છે લ્યો આ પતાસું. ક્યાંથી લાવ્યો? તો કે સંતો આવ્યા છે અને એમને આપી પ્રસાદી. અરે એમાં બાવાની પ્રસાદી ખવાય નહીં. હા, લોકો બધા આવું માનતા હોય, ઘણાને બહુ શું મહિમા ન હોય કે વિશ્વાસ ન હોય એટલે એમ લાગે કે ભાઈ આમનું તો ખવાય, પણ આમનું ખાવા હાટું તો લોકો બધા પડાપડી થાય છે. હા, ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી લેવા માટે તો બ્રહ્મા માછલું થયો બિચારો. ઇન્દ્ર તો સમળું બનીને આવ્યો જેતલપુરનો રોટલો મહારાજનો પ્રસાદીનો ખાવા માટે. ન ખવાય, નાખી દે. પેલો છોકરો કે નહીં, ખાવી જ પડે, સ્વામીએ કહ્યું છે, આપી છે તમને, ખાઈ જાઓ. એમાં રસોડામાંથી અવાજ થયો, ખાઈ જાઓ ખાઈ જાઓ, એમાં ક્યાં ઝેર નાખ્યું છે? છોકરાને રડાવો છો? ખાઈ ગયો ડોહોલ્યો. અને બીજે દિવસે સ્વામીએ કહ્યું કે તમે આવો છો તો તારા પિતાને લેતો આવજે. અને છોકરાએ જઈને વેન લીધું. 60 વર્ષે આપેલો આ દીકરો, એટલે દીકરો જે કે કરવું તો પડે જ. ચાલો મંદિરે. ડોહો કે તારે મારા ધોળામાં ધૂળી નાખવી છે, 60 વર્ષ સુધી પગથિયું ચડ્યો નથી મંદિરનું. લ્યો અહીંયા તો સારું છે, તમે કેટલી શ્રદ્ધાવાળા લોકો 3-3 કલાકનું ડ્રાઈવ કરીને અહીંયા મંદિરે આવે છે. આપણે તો 3 ડગલા ત્યાં મંદિર હોય તોય નથી ગયા હોતા. બોલો, ઘણા ડોહા એમને મોકલી જાય પણ મંદિરે ના ગયા નથી. એક ડોહા તો ધામમાં જવાની તૈયારી જ કે હાલો ને મંદિરે દર્શન કરાવીએ. ગામમાં રામજી મંદિર એક જ, બાપાને ઉચકીને લઈ ગયા ખાટલામાં કે લ્યો કરો દર્શન. 2 જણાએ વાંહે ધક્કો માર્યો, આમ ઊંચા કર્યા. હું આમ અહીંયા તો તમારે જેવું હોય નહીં ને, આમ પડે એટલે આમ ઊંચું થાય. 2 જણા ધક્કો, લ્યો કરો દર્શન. કોણ છે? આને એમ કે ભગવાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી એમ કરીને પગે લાગશે. તો ડોહો શું કે, જ્યાં ગામ હોય ત્યાં 2-4 તો ઊભા જ હોય છે આવી રીતે. લ્યો, જ્યાં ગામ હોય ત્યાં હોય, આ 2-3 હોય જ છે તીર્ગામઠા વાળા. આ જીવની તો અવળાઈનો પાર નથી. આપણા તો ભાગ્ય અને પુણ્ય એટલા માટે કહું છું કે આટલી શ્રદ્ધા, હા હા હા, આટલી બધી જે શ્રદ્ધા, ઉત્કૃષ્ટ શ્રદ્ધા, એ ભગવાનને પામવાનું કારણ છે, બીજું કોઈ નથી. આ શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાનમ, શ્રદ્ધા વગરનાને કોઈ જ્ઞાન નથી થતું. જાગૃત છે આ દેશ. જો જાગત હે સો પાવત હે, જો સોવત હે સબ ખોવત હે. ઉઠ જાગ મુસાફિર પોરવઈ, અબરે ન કહાં સો સોવત હે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જે જાગૃત પુરુષ છે એ જ કંઈક પામી શકે છે. અને આપણા દેશમાં તો એવું કે વાડીઓમાં ભેંસો વ્યાય ને, 2 ખેડૂતની ભેગી બાંધી હોય ને, એટલે જે જાગતો હોય ને એ નિપાડીને હુઈ ગયો એનો. 2ની ભેંસ એ ક્યારે વ્યાણી હોય ને, ઓલો તો હુઈ ગયો, જાગે જ નહીં ને. એટલે જે જાગતો હતો એની ભેંસને દીકરો આવેલો કે તો પાડો આવેલો, અને જે સૂઈ ગયો હતો એની ભેંસને, હા, એટલે કે મળો પાડો તો એ પાડો તો જોતો જ નથી કોઈને. આમ પ્રાર્થના કર્યા કરે, દીકરો દીકરો. અહીંયા ભેંસને દીકરો આવે તો કોઈને ગમે નહીં. બોલો, અમુક ખેડૂતની ગાયને જો વાછડો આવે તો બહુ જીવે નહીં, ખબર નહીં આયુષ્ય ઓછું લઈને આવ્યો હશે કે 15 મહિનામાં તો એ વૈકુંઠ ભેગો થઈ ગયો હોય. બોલો, જાગતાની પાડી અને સુતેલાનો. હા, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ
જાગૃતિ સંયમી, જે સંયમી પુરુષ જાગ્યા છે એ જ કંઈક પ્રાપ્ત કરી શકતા હોય છે. ભગવાન સ્વામિનારાયણના આ લાડીલા સંત મહાનુભાવાનંદ સ્વામીની આપેલી પ્રસાદી આ દીકરો આજે તો એના બાપને મંદિરે લઈ આવવા માટે વેન લીધું છે, અને માએ કહ્યું કે જાઓ જાઓ, છોકરો રડી રડીને અડધો થઈ ગયો, તમારે મંદિરે જવામાં વાંધો શું છે, સાધુ ક્યાં તમને કંઈ કહે છે, જાઓ. અને ડોહો ઉપડ્યો, આંગળી પકડીને છોકરો લાવ્યો જે ધર્મશાળામાં સ્વામી ઉતર્યા હતા મંદિરે, એ પગથિયું ચડતા ચડતા તો આને આહા ડુંગરા જેવું લાગ્યું. આ જૈન છોકરાઓ તો રોજ આવતા હતા એટલે એને પગે લાગતા આવડતું હતું, આ ભાભો તો પહેલો વહેલો આવેલો, આ ભાભો થઈ ગયો હાવ ગાભો તોય નો આવ્યો મંદિર. બોલો, આમ જય જય કરીને ઊભો રહ્યો, એમ નવા નિશાળી આવે ને ખબર પડી જાય સાધુને, બાકી તો પગે લાગવાની સ્ટાઇલો જુદી જુદી કેટલી પ્રકારની, કેટલા ટકામાં કેટલા કેટલું સત્સંગી કે કેવી રીતે એ ખ્યાલ આવી જાય. પહેલ વહેલો જ આવેલો, પગે લાગતા આવડે નહીં. સ્વામી કે આવો 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 બેસો, ઓળખો છો? ના મહારાજ. આવી ભગવી ચીથરીઓ તો કેટલી હોય, એટલે ચીથરીઓ પાછી નથી ઓળખતા. સ્વામી કે 10 વર્ષ પહેલા અમે તમારા ખેતરમાં 4 વીઘાની બાજરી લણી દીધી હતી તોય નથી. ઓહો મા બાપ, તમે, મેં આવું કાર્ય કર્યું હતું તોય તમે મને આટલો પ્રેમથી બોલાવો છો? ત્યાં તો બીજા સાધુ કે છે પ્રેમથી બોલાવે છે એટલું નહીં, આ તમારા ઘરે હરતું ફરતું આ ફૂલડું છે ને, એ સ્વામીએ પ્રાર્થના કરી મહારાજને એટલે તમારા ઘરે આવ્યું છે. બાપો તો ડગલો થઈ ગયા, સ્વામીના ચરણમાં પડી ગયા, આંખમાંથી આંસુડાની ધારાઓ, આહા પસ્તાવાનો પાર ન રહ્યો. પાણી પીરાત કો પગ ધોયે છુએ, નૈનન છે પગ ધોયે, હાચો પસ્તાવો થવા લાગ્યો. સ્વામીનો આશ ચરણમાં પડી માફી માગી, ઓહો મા બાપ, મેં આવો અપરાધ કર્યો અને તમે ભગવાનને પ્રાર્થના કરી આ દીકરો, હાલો હાલો હાલો, અહીંયા નો રહેવાય, અહીંયા નો રહેવાય, હવે તમે મારા ઘરે ઉતારા કરો. અને સ્વામી આવ્યા ત્યાં, અને એનો જે મુખીનો જે વાસ મોટો ઢેલો, અને જે ઓરડા અને જે ઓસરીઓ એની જે ખીંતીઓ, ત્યાં સંતોએ જોડીઓ લટકાવી. એટલે મહાનુભાવાનંદ સ્વામી કે આજે આપણો સંકલ્પ પૂરો થયો, આજે એના ઘરે સાક્ષાત ઠાકોરજી આવ્યા. બોલો સ્વામિનારાયણ ભગવાન. આટલી સહનશીલતા ઇતિહાસોમાં ક્યાંય બીજે બહુ જોવા મળતી નથી. આટલું સહન ભગવાન સ્વામિનારાયણના સંતોએ કર્યું છે. ભિક્ષા માંગવા જાય, નીકળે, કોઈ દે કોઈ ન દે, અરે કોઈ ભિક્ષાની જોળીમાં ઝેર નાખે, કલ્પના તો કરો. હવે ભૂલથી સાધુ ખાય તો, પણ જુઓ મીરાનું તો એક વખત ઝેર ઠાકોરજીએ અમૃત કર્યું હતું, પણ આ સહજાનંદી મીરાઓના ઝેર રોજ જોળીઓમાંથી સહજાનંદ સ્વામીને અમૃત કરવું પડતું હતું. આ રોજ એટલો બધો દ્વેષ, એટલો બધો દ્વેષ. હવે તમને એવો વિચાર આવે કોઈને કે આ તો કીડી જેવા જીવને નહોતા દુખવતા સહજાનંદ સ્વામીને એના સાધુ, તો એના પ્રત્યે આટલો બધો દ્વેષ કેમ? પણ હોય, એવું નથી હોતું. ઘણી વાર આપણને એમ થાય કે આપણે કોઈનો અપરાધ નથી કરતા, કંઈ દ્વેષ નથી કરતા, છતાંય કોઈ આપણો દ્વેષ કરે છે, આપણી ટીકા કરે છે, નિંદા કરે છે, પણ કરે, આ તો અનાદિકાળની પદ્ધતિ છે ભાઈ. હા, તમારી ટીકા કોઈ ન કરે, તમારી નિંદા કોઈ ન કરે, તમને કોઈ પરેશાન ન કરે, જો તમારું કોઈ અસ્તિત્વ જ ન હોય તો આવ ખૂણામાં એમને બેહીરો, તમારે જોબય ન હોય, કશું ન હોય, હાઉસ ઘરનું ન હોય, અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને એ પાછું રેન્ટ ભરાતું ન હોય ને એવું હોય, કોઈનો ઈર્ષા કરે. પણ હમણે હાઉસ લેવો મોટું, 2-4 સારી કાર મોટેલો આ તે, પછી જો અગાવા લાગા પર થોડું ઘણી તો હળી કરે જ તમારે. આ
સંતો બેસી નતા રહેતા, આવું સમાજ ઉદ્ધારનું સારું કાર્ય કરતા હતા. સહજાનંદ સ્વામી ટૂંકા ગાળામાં, કલ્પના તો કરો એમનું વિચરણ, એમનું કાર્ય. બહુ બુદ્ધિશાળી એક જીવે સંશોધન કર્યું કે કોઈ માણસ હોય ને, બહુ સગવડવાળો માણસ હોય તો પણ 2000 વર્ષ સિવાય આટલું ફરી ન કે એ વિચરણ ન કરીએ કે ભગવાન સ્વામિનારાયણે 49 વર્ષમાં આ કાર્ય કર્યું. અહીંયા જ ભગવાનનું, સહજાનંદ સ્વામીનું પ્રગટ પુરુષોત્તમપણું છતું થાય છે. સંતો ચાલ્યા જતા અને એક ઘરથી બીજા ઘરે, ત્રીજા ઘરે ભિક્ષા લેવા માટે, એમાં એક બેન ઘરનું કામ કરતા હતા, હાથમાં પોતું હતું, ઘરમાં ઝઘડો થયેલો હશે, કારણ કે ગ્રસ્તના ઘરમાં કાયમ કંઈ એક જ ટેશન વાગે એવું નથી હોતું. હા, ક્યારેક બધું અલગ અલગ હોય, લંડન વાગે, ક્યારેક વીર ભારતી, બધું જુદું જુદું વાગે, ક્યારેક રાજકોટ વાગે, ક્યારેક સુરત. સુરતના ટેશન નથી ને, હા, એ ગાળો બહુ બોલે ને એટલે એમ ટેશન ન આવે, નકમ ટેડિયમ આવે. એટલે અલગ અલગ ટેશનો બધા વાગતા હોય છે. હવે આ બેનને કઈ ઝઘડો થયેલો ઘરે, હવે એ ખીચ બધી આમ દિવાલે પોતું કરતા હતા, પેલું સફેદ ખડીનું, અને કંઈ ઘરમાં સાસુ જોડે નહીં ચાલતું એટલે અહીંયા દાજ કાઢતા હતા ને બબડતા હતા ને બોલતા હતા ને, એમાં સાધુ નીકળ્યા. સાધુ નીકળ્યા ને, હવે એને કંઈ કીધું નથી, એના ઘરે ભિક્ષા લેવા ગયા નથી, આમ આગળ ચાલ્યા જતા હતા, એમાં જે પેલું પોતું હતું ખડીવાળું કચરાવાળું એ લઈને ફેંક્યું. આ જગતના ભારરૂપ કતડિયા જેવા સાધુ આમ તેમ ફર્યા કરે છે, નથી કંઈ કમાતા ને, જગતના ભારરૂપ, એને જે બોલવું હતું બોલી અને પોતું ફેંક્યું. ફેંક્યું એ ભીનું પોતું સાધુના વાંસામાં અથડાયું. એટલે સાધુ તો સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ ભગવાનના સાધુ હાવ જડ નહોતા. સ્વામિનારાયણ ભગવાનના સાધુ હાવ જડભરત નહોતા, એ તો એવી સ્થિતિમાં વરતતા હતા. સ્વામિનારાયણ ભગવાનનો કેફ એમને એવો ચડી ગયો હતો, એને કોઈ બીજું હતું જ નહીં, મસ્તીમાં જ રહેતા એ. અરે શું વાત કરું તમને, એકવાર ગોપીચંદન સ્વામિનારાયણ ભગવાને બધાને આપ્યું, સમા વાત કરી કે આનું તિલક સરસ કરું, તો ચંદન રહી ગયો આજે. તમે બધા એટલા બધા જાગૃત છો ને, અહીંયા અહીંના માઇકમાં સેજ અવાજ થાય ને તોય આવે, અમારે તો આવડા આવડા માઇક હોય, રાડિયો પાડી પાડીને ગળા તો ફૂલાવો તો અવાજ ન આવે, અને બહુ સારું માઇક છે. તો ચંદનની ગોટી આપી બધા સાધુને કે લ્યો, એટલે એ ચંદનથી તિલક કરવાનું હોય ને, તે બીજે દિવસે આવ્યા બધા સંતો, કપાળમાં તિલક નહીં. મહારાજ કે તિલક ન કર્યા? તો કે શેના તિલક? તિલક કાલે ગોપીચંદન આપ્યું હતું ને તમને પાસા આપેલા ગોટીઓના, એમ બોલો બોલે ને, સામું જોવે બોલો શું કર્યું? એ તો ખાઈ ગયા કે અમે. મહારાજ જે આપે એ પ્રસાદી, એને કેફ જ એ મહારાજની પ્રસાદીનો, મહારાજની આજ્ઞાનો સહન કરવાનો, બીજી કોઈ મસ્તી છે. હા હા હા. અને એવી મસ્તી ઠાકોરજીમાં જ્યારે આવી જાય ત્યારે આ સ્થિતિ થતી હોય છે, બાકી આખો દી દેહ મારે એને કંઈ ઠેકાણા ન પડે. એવી મસ્તીમાં સંતો જતા હતા ને પાછળથી જ્યારે પોતું માર્યું, સાધુ પાછું વળીને જોયું તો ઓહો, જો આપણે આ ઘરની ભિક્ષા લેવી રહી ગઈ તો બેન વિવેકી કે એને આ ભિક્ષા ફેંકી લાવ લઈ લે. પોતું લઈ લીધું, વાંકા વળીને સાધુ પોતું લઈ લીધું, અને જો આ પોતા જેવા જીવને કેવા દીપક જેવા કરે છે આ સમાજમાં. એ પોતું લઈ સંતો તો પછી નદી નાળે જઈને રોજ ભિક્ષા જળમાં જબોળતા, એની ભેગું આ પોતું પણ ધોયું. ધોઈને પછી અંદરથી એક એક તાતણો કાઢ્યો, ભિક્ષામાં કોઈક સારા હશે મુમુક્ષુ તો એને થોડું ઘી નાખેલું, એ ઘી લઈ અને એ જે તાતણા નીકળ્યા હતા કાપડના પોતાના, એની વાટો બનાવી સરસ મજાની 5 વાટો. અને સાંજે સંધ્યાટાણું થયું ત્યારે બરાબર એ આરતી પ્રગટાવી, અને સંતોએ આરતી ગાઈને મહારાજની આરતી ઉતારી, દીવો કર્યો અહીંયા નદીના કિનારે, અને દીવો થઈ ગયો ઓલી બેનના દિલમાં. પસ્તાવો ચાલુ થઈ ગયો કે ઓહો,
આજ તો ગરીબ ગાય જેવા સાધુ નીકળ્યા અને મેં એને ભોજન આપવાના બદલે પોતું માર્યું. હું અભાગણી સાધુને પગે લાગવું જોઈતું હતું, કંઈક દાળ ચોખા કંઈક મળે તો આપવાની જરૂર હતી, પણ આવું પોતું મરાય. હે ભગવાન, મારો અપરાધ માફ કરજો. જો કાલે સાધુ નીકળે ને તો મારે લોટને દાળ આપવા એને લ્યો. અને બીજે દિવસે સાધુનો તો ક્રમ ભાઈ જોવો તો ખરા, સહનશીલતાના કારણે અંતર કેવા બદલાઈ જાય છે. બીજે દિવસે સંતો નીકળ્યા એટલે પેલા બેન કોઈ ભાઈને કહ્યું, લ્યો આ દાળ અને ચોખા, પેલા સાધુ નીકળે ને તો એને આપજો. અને બીજે દિવસે પાકા સીધા મળી ગયા. કલ્પના કરો, કોઈ મનુષ્યથી ન થઈ શકે એટલી સહનશીલતા સહજાનંદ સ્વામીના એ સંતોએ કરી દી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, ઓહો, મહારાજને વચનામૃતમાં અમથું તો નથી કેવું પડ્યું ને, આ બ્રહ્મ મુનિને સત્સંગની મર્યાદાનો ભંગ ન થાય એવું અંગ છે. એકવાર સંતોને માર મારતા હતા અસુર લોકો, અને બ્રહ્માનંદ સ્વામીને પણ મારતા હતા, ત્યારે બ્રહ્માનંદ સ્વામી પેલા અસુરોને કહે છે, આ જરા તલવાર આ હથિયારો જરાક તમે હાથમાં રાખો ને. કેમ? હથિયારો મૂકીને ખાલી મારતા હતા. તો કે આ હથિયારો તમે હાથમાં રાખો ને. કેમ? તો કે જો આ સાધુ કોઈ હાવ એમ નબાલા નથી કે તમારો માર ખાધો જાય. આમાં કોઈ દરબાર છે, કોઈ ક્ષત્રિય છે, કોઈ કાઠી છે, કોઈ આ સુરવીર છે બધાય, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે માટે કશું બોલતા નથી. પણ જો એને અંદરથી જો કોઈ સુરાતન ચડી જશે અને ક્રોધ આવી જશે અને આ હથિયાર લઈ અને જો કંઈક બીજો ઉપયોગ કરી નાખશે તો સત્સંગની મર્યાદા લોપાશે અને મહારાજ પુરાજી થઈ જાય અમારા ઈષ્ટદેવ. માટે તમે હાથમાં રાખો. માટે મહારાજને કહેવું પડ્યું છે કે સત્સંગની મર્યાદાનો ભંગ ન થાય એવું અંગ હતું. આવી રીતે સંતો ખૂબ પરેશાની વેઠીને પણ સત્સંગ કરાયો છે. આજે પણ સત્સંગ કરાવે, સત્સંગ કરે એની ઉપર મહારાજ બહુ રાજી થાય છે. ગામો ગામ, નગરો નગર, આચાર્ય મહારાજ પણ સંતોને કંઈ પણ આજ્ઞા કરે તો જાઓ, બસ સભા કરો, સત્સંગ કરો, નવા નવા વિસ્તારમાં જઈ સાચું ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવની ગાદી અને આ સાચું જ્ઞાન એ તમે એક એક જીવ સુધી પહોંચાડો. એનાથી બીજી કોઈ મોટી સેવા નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પણ શ્રીજી મહારાજને પૂછ્યું કે સ્વામી મહારાજ શું કરું, સેવા કરું, વાતો કરું, કરું શું? સેવા, વાતો કે પછી ધ્યાન, આમાં ઉત્તમ કયું? ત્યારે શ્રીજી મહારાજે એ જ કીધું કે સ્વામી વાતો કરો. જો તમે ધ્યાન કરશો તો તમને એકલાને સુખ આવશે મૂર્તિનું, જો તમે સેવા કરશો તો તમારું અંતર એકલાનું ઉટકાશે, પણ જો તમારા જેવા સંત વાતો કરતા હશે તો હજારો સેવા કરતા થશે, હજારો ધ્યાન કરતા થશે અને હજારો સ્વરૂપ નિષ્ઠાથી પક્કો થશે. માટે વાતો કરો, ભગવાનની કથા કરો, બસ વિચરણ કરો. હાથી ગોદી બાંધી ન રખાય ને સાધુ ગોદી સતત વહેતા, ચરે વહેતી, ચરે વહેતી, વહેતા રહો. પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જેની સ્વરૂપ નિષ્ઠા, જેનું ભજન કરતા હજારો લોકોને કર્યા, આ સંતોએ ખૂબ પરેશાની વેઠીને આજે આવ્યા છે ગઢપુર. ગઢપુર ભગવાન શ્રી હરિના દર્શન કરી દંડવટ કરે છે, પણ ટીચણ ઉપર માર પડ્યો હોય દંડવટ કરે તો કેમ થઈ શકે? છતાં પણ એવો ભાવ દંડવટ કરે, ઘણા સંતો ઊભા ન થઈ શકે, એમને એમ સૂઈ રે. મહારાજની દ્રષ્ટિ પડી, થોડી વાર મહારાજ જોઈ રહ્યા, ઓહ શું થયું સંતો? મહારાજ નજીક આવ્યા, એક એક સાધુને ખભો પકડી પકડી બેઠા કર્યા, એક એકને ભેટ્યા. જ્યાં આમ સંતોને ભેટે છે ત્યાં તો વાહવામાં હાથમાં કાંટા આવે, ઓહો કાંટા સોતા શરીર, લોહી લુહાણ, થોડી રૂજ આવી હોય ત્યાં પછી દંડવટ કર્યા આમ ઢીચણ વળે ત્યાં પાછું લોહી નીકળેલું જોઈ અને મહારાજ ધ્રુજી ગયા. ઓહો, આંખમાં આંસુ આવી ગયા. સંતો, આટલા બધા તમને પરેશાન કર્યા, એક કીડી જેવા જીવને પણ દુખવે નહીં એવા ગરીબ ગાય જેવા સાધુ અને આટલું બધું દુઃખ આપ્યું,
તમ જેવા નિર્માનીનો જેને જેણી દ્રોહ કર્યો, જુઓ વિચારી આ જગતમાં આજ મોરે કોણ ઠર્યો. પૂર્વે જે મોટા મોટા થઈ ગયા અને જેને પણ આવા સંતનો અપરાધ કર્યો, એ કોઈનું કશું બચ્યું નથી. સંત સંતાપે જાત હે રાવણ કૌરવ કુળ. હવે રાવણને તો કેટલું મોટો પરિવાર, કેટલું મોટું એનું કુટુંબ, કે રોજ એને કોઈક એકાદો તો મરતો જ હોય, એટલે એને કોઈ હુતક મટે જ નહીં. એવો મોટો હતો. પણ જ્યારે એને ગુજરી જવાનું થયું ત્યારે એને કુવો કે પૂછનારો પાણીનું હતું. સંત સંતાપે જાત હે રાવણ કૌરવ કુળ, બધો નાશ થઈ જાય. સંતો માટે તમે માનજો, આવ્યો અસુરનો અંત. સુખે ભજો શ્રી કૃષ્ણને, ખરું કહું ખોટું નહીં. માટે સંતો હવે બહુ વાર નથી, ટૂંક સમયમાં એ બધાનો અંત આવશે. ત્યાં સુધી તમે, મારી એવી ઈચ્છા છે તમને કોઈ ઓળખે નહીં એવા તમે થઈ જાઓ. કારણ કે આ તમે સ્વામિનારાયણના છો, માટે તમને મારે છે ને, સ્વામિનારાયણના છો માટે, માટે તમે એવા જે ચિહ્નો છે એ બધાય પૂછી નાખો. તિલક ચાંદલો કરવો નહીં, કાસડી વાળવી નહીં, ચોટલી રાખવી નહીં, માળા મુદ્રિકા ઠાકોરજી આ કશું ન રાખશો એટલે તમને કોઈ ઓળખે નહીં એમ. સંતો કહે છે મહારાજ, ભલે અમારે પરેશાન હેરાન કરતા અમને અસુરો, પરંતુ તમે અમારી ચિંતા ના કરો. મહારાજ કે એમ નહીં, પણ આમ તમે આઠ દસ હોય ને પેલો એકાદો આવીને તમને બધાને મારી જાય અને આવી રીતે પરેશાન કરી જાય, તો એક કામ કરો, તમારે એમ કરવું, થોડું આમ ખીજાવું અને મારવું નહીં, પણ ખાલી એટલું તો કહો ને કે ઊભો રહે, હા એટલું કહો તોય પેલો વયો જાય. તોય પણ સંતો ના પાડે છે. અંદર તો જાણે છે કે મહારાજની આ ઈચ્છા નથી, પણ આપણી દયા ખાતર મહારાજ આ કહે છે, સંતો ના પાડી દીધી. મહારાજ ભૂંડા ભૂંડાઈ ન તજે તો ભલા ભલાઈ તજે કેમ. આપણે આપણો ધર્મ નહીં મૂકવાનો, એ ભલે એનો ધર્મ ન મૂકે, આવી નિષ્ઠા આ સંતોની હતી. મહારાજ કે તો એક કામ તો કરો, તમે ચોટલી કાપી નાખો, ચોટલી કાપી નાખો, કંઠી ઉતારી નાખો, તિલક ચાંદલો પણ કરશો માં, અને સંન્યાસીની જેમ ગોળ લુંગી પહેરી લો, કાસડી નહીં વાળવાની. અને મહારાજ સંતો સ્થિર થયા, મહારાજ પોતે હાથમાં કાતળ લીધી, બધા સંતોની ચોટલીઓ કાપી નાખી. માન્યતાઓને છોડવી બહુ કઠણ છે, બહુ ધ્યાનથી સમજજો. માન્યતાઓ આપણે માની લીધું કે આવી રીતે જ કરવાનું, આવી રીતે કરવાનું, આવી રીતે એકાદશી, આવી રીતે આ કંઠી માળા પૂજા પાઠ આ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય, રેડી આપણે 20-25 વર્ષથી ચાલુ હોય, અને પછી કે ભાઈ આ હવે છોડી દો તો તમારું કલ્યાણ, હવે એ છૂટે ખરું? ભગવાન કહેતોય ન છૂટે ને સંતો કહેતોય ન છૂટે, મહારાજ કહેતોય પણ ન છૂટે. કેમ? માન્યતા ફિટ થઈ ગઈ કે તિલક ચાંદલો કરવો જ પડે, કંઠી પહેરવી જ પડે, આવી રીતે આમ કરવું જ પડે. પણ આ સાધુને શું હતું? સ્વરૂપ નિષ્ઠા. ભગવાન કેમ કરીને રાજી થાય? અમારે ચોટલીથી જ ભગવાન કંઈ મળી જાય એવું નથી, માળાથી જ ભગવાન મળી જાય એવું નથી, ઉપવાસ કરીને ઊંધા માટે લટકી રહેવાથી જ ભગવાન મળે એમ નથી. ભગવાન તો જ રાજી થાય. પ્રગટ ભગવાન જ્યારે જે આજ્ઞા કરે એમાં હોમાઈ જાય તો રાજી થાય. લ્યો કારણ કે ચોટલીથી જ કલ્યાણ માની લીધું હોય તો એ ચોટલીથી આગળ ન વધે, કંઠીથી જ કલ્યાણ માની લીધું હોય તો એ આગળ હજુ ભગવાન સુધી પહોંચી નથી શકતો. એટલું તો ચોક્કસ સમજી લેવું પડે કે ભગવાન કેમાં રાજી થાય છે
અને હાલ ઠાકોરજીની શું મરજી છે એટલી મરજી જો જાણી જાય તો કામ થઈ જતું હોય છે. પછી કાપી ચોટી કંઠિયો મુખ સામો જોઈ હરિ હસ્યા, ઉતારી માળા મુદ્રિકા ગ્રહી નિર્માની દશા. અને નિર્માની પણ ગ્રહણ કર્યું એ સંતોએ. નીચું જોઈને બધા ઊભા છે, મહારાજ પાછા મંદ મંદ હસે છે. જો આટલા આજ્ઞાંકિત શિષ્યો હોય પછી ગુરુને એથી બીજી સેવા કોઈ જોઈતી નથી હોતી. મહારાજ મુસ્કુરાય છે, આમ મંદ મંદ હસે છે. જોવો તો ખરા આ સાધુઓને મારામાં કેટલી નિષ્ઠા છે, કેટલી નિષ્ઠા છે. અને ખરેખર નિષ્ઠા હોવી જોઈએ. આજે સત્સંગમાં ઘણી વખત નિષ્ઠા ઓછી થઈ જાય એટલે બધી ગડબડ થતી હોય છે. કાંઈક પણ હચવાય નહીં તો કે કાંઈ નહીં, અમે તો બીજા મંદિરે જઈશું, લ્યો ઉપડો તારે. એટલે આટલું ન ધાર્યું ન થયું એમાં, આમાં એકાદો હાર રહી ગયો, એમાં આમાં નામ બોલવાનું રહી ગયું, એમાં શું હતું, એમ કાંઈ નહીં. હવે પણ આ જીવને થોડીક વારમાં તો આ કાચના વાસણની જેમ ફટાક દઈને ફૂટી જાય. નિષ્ઠા જોઈએ મહારાજ, આ સંતોની નિષ્ઠા જોઈ અને રાજી થયા. સાધુ પણ એવું માનતા, મુક્તાનંદ સ્વામીએ તો કહ્યું આ બધા જે છે વસ્તુ જે ભગવાનને રાજી કરવા માટે જે કંઈ આ તે તપ વ્રત જપ આ તે બાહ્યાચાર જે આપણે બધા રાખીએ છીએ, એ રાખતા જો ભગવાન રાજી થાય તો સાચું, પણ એ બધું કરતા જો ભગવાન રાજી ન થતા હોય તો તો આ બધી વસ્તુ તો ડેરા રૂપ થઈ. ડેરો એટલે કોઈ, તમે દેશમાં પશુ બહુ ભાગતું હોય એને વચ્ચે છે ને 2.5 ફૂટનો લાકડાનો ટુકડો રાખ્યો હોય, એ બે પગ વચ્ચે આમ લટકી નાખે, એને શું કહેવાય? આ ડેરો. એટલે મુક્તાનંદ સ્વામીએ ગાયું કે જ્યાં સુધી પીવડો હસી ન બોલાવે, જ્યાં સુધી પીવડો હસી ન બોલાવે ત્યાં સુધી આભૂષણ સર્વે ડેરો રે. આભૂષણ એટલે તિલક, આભૂષણ એટલે માળા, આભૂષણ એટલે કંઠી માળા મુદ્રિકા ચોટલી, આ બધું આભૂષણ કહેવાય. એમ તમને ચોટલી રાખતા શરમ થાય, અમારી ચોટલીના તો 2-3 ભગત કાઢી નાખે તો આમ બથોબથ આવી જાય કે ચોટલી મારી ઉડાડી દીધી, એટલી વાલી ચોટલી બોલે. અને એ સ્વામીને ભગવાન ઉડાડી દે છટાછટ, આમ ચાલે કઈ? ઉતારી માળા મુદ્રિકા ગરી નિર્માની દશા. આ બધું રાખવા છતાં મહારાજ જો પ્રસન્ન થાય તો સાચું, ને એ રાખવા છતાંય ન થાય તો એ તો બધું ડેરું નડે. ઉપવાસ કરો મરી જાવ ભૂખ્યા, આ બધું ડેરા રૂપ છે. પણ ઉપવાસ કરતા જો ભગવાન પ્રસન્ન થતા હોય તો એ કરવાનું. આવી રીતે સંતો નિર્માની દશા ગ્રહી છે, પછી તો જે ફરવા માટે નીકળે સંતોને હવે આનંદ છે, કોઈ ઓળખતું નથી. સાધુ તો ગુણિયલ જ હોય, જ્યાં જાય ત્યાં બધી જ રીતે બધાને અનુકૂળ થઈ જાય. એમાંય બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં તો સંતોને બહુ ગમે. બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં જવામાં કારણ કે જ્યાં જાય ત્યાં કાળી રોટી અને ધોળી ડાયા. સ્વામીનું મંડળ ઉપડ્યું એકવાર ધાંગધ્રા, અને મહારાજે ખાસ આજ્ઞા કરેલી કે ધાંગધ્રા એ રામમહોલ છે, હા ત્યાં જજો, ત્યાં હજારો યાત્રાળુ આવે જાય છે, એને તમારા દર્શન થશે, તમારી વાત સાંભળશે, તમને જોશે, તમારો સહેજ ગુણ આવશે, એ બધાનું કલ્યાણ થશે. આ જો અહીંયા કલ્યાણની જ વાત છે, કાંઈ બીજું પ્રાપ્ત કરી લેવાની વાત નથી ભગવાન સ્વામિનારાયણના ત્યાં. અને બ્રહ્મમુનિનું મંડળ ત્યાં ગયું, એ બધા સંન્યાસીઓ આવ્યા હોય એમ લાગે છે. પધારો 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 પધારો, ક્યાં જવું? એ દ્વારિકાની જાત્રાએ જવું છે. હા રોકા ઉતારા આપ્યા, સાંજ પડી અને સંતો બધા ગુણિયા, કોઈ સરોદો, કોઈ આ, કોઈ દુકડ, કોઈ મજાની ઢોલકી, મંજીરા, કડતાલ, બધું વગાડતા આ ભજનના સાધનો, ભેડ ભૂંગળને માછળી બધું ભાવે આ સંતોને. અને એવા સરસ ભજન રાતે ઉપાડ્યા, રામ ભજ પ્રાણિયા, એક દી પિંજરા તૂટ જાયેગા. બ્રહ્મ મુનિ આમ હાથ ઊંચા કરીને આમ એવા પ્રચંડા સરસ આમ બોલાવે, બહુ રાજી થયા. હા
રામ ભજે સો સબને ભલા હે, રામ ભજે સો. મહાત્માઓ તો બધા બહુ રાજી થયા, કારણ કે એમને તો કશું ગાતા નહોતું આવડતું, ખાતા ને જાતા આ બે આવડે એમને, બાકી બીજું કઈ એક્ટિવિટી નહીં એમ. અને આ સંતો તો ઓહો ભજન ઉપર ભજન, અને એવી સરસ બ્રહ્મ મુનિની વાણી, એવી આમ જોતા જ આમ માણસ અંજાઈ જાય, જોતા જ આમ નમી જાય. પછી તો કે છે હવે આગળ પછી જવાશે જાત્રા, એ રોકાવ. સંતો એક દિવસ બે દિવસ, જે બધા મંડળમાં નવા નવા સંતો આવે તો કે બરાબર હવે બ્રહ્માનંદ સ્વામી વિના ક્યાંય જવાય. અને એવી નિષ્ઠા આજે ચાલી આવે હો, બ્રહ્માનંદ સ્વામીના કુળમાં કહેતા કે સંત પરંપરામાં આમ નિષ્ઠા, એમ ગમે તેમ થાય એમ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મૂળી મૂળી, એથી નિષ્ઠા બદલાય નહીં. આ બહુ મહત્વ. એ બ્રહ્મ મુનિ રોજ સુંદર ભજનો કીર્તનો એ બધા સંતો, કારણ કે મહારાજે કહ્યું તું સંતઈને મને ભજજો, એટલે મનમાં મનમાં ભજન કરે, ઉતાવળું બોલવાનું નહીં. પણ હવે હંતાડીને ક્યાં સુધી રાખી શકાય, તમારે ગાળો બોલવાની ટેવ પડી હોય ને, પછી તમે કોઈક મહેમાન આવ્યા હોય આ તે સંતો આવ્યા હોય એ આમ તમે બોલો નહીં, પણ પછી વધારે ભેગું રહેવાનું થાય, તો વધારે ભેગું રહેવાનું થાય. હા, અમારા રાજસિંહભાઈ બેઠા ચૌધરી, તમારા દેશ બાજુ હમણે અમારે રહેવાનું વધારે થાય, માણસા બાજુ તો ચૌધરી તો ભોળો સમાજ, અને સત્સંગમાં આજ તો બહુ ફાલ્યો ફૂલ્યો, 30 ગામડાઓમાં બધે સત્સંગ બહુ સારો. આચાર્ય મહારાજ શ્રી વધારે ને વધારે પ્રોગ્રામ જો કરતા હોય તો આ બે તરફ, ઉત્તર ગુજરાત ને આ અમારે માણસા તરફ લગભગ પ્રોગ્રામ હોય જ એમ, એટલો બધો સત્સંગ. અને મામા ને કાકા ને ભણા ને ભત્રીજા ને વેવાઈ ને એવી રીતે સત્સંગ આવ્યો, એકાબીજાને દીકરીઓને પણ ત્યાં પરણાવે તો નથી તો ચલો મંદિર કરો એમ કરીને કેટલા મંદિરોના તો કામ ચાલે છે. હવે જે કાયમ એમની ભાષા હોય એ હવે હંતાડે ખરા, સંતો આવે તો ધીરે ધીરે બોલવું આ તે કે ભાઈ, પણ એમાં તો કંઈ સાકોછો હોય એટલે સંતો આ વ્યાસપીઠ કરવાની હોય આ હોય મહારાજની ગાદી હોય ફલાણું, પછી સંતો કે આમ નહીં આમ કરો એમ સારું, પછી બીજી વાર ત્રીજી વાર આ તો સતત જોડે રહેવાનું થયું ને થયું હોય ને, પછી તો એને ઉપરવટ જઈને પેલા સાધુ એમ કે ને આમ ને એવો આમ જ કરો, એમ ન હોય કે અમારા ગામમાં આમ હોય ગયો તમને ન ખબર પડે એ બોલ્યો. ભજન કરવાની ટેવ પડી ગઈ એટલે પછી એક બે દિવસ તો ચાલ્યું, પણ રાત્રે સાધુ સૂતા હતા ને પડખું ફરે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધા તો ઘસઘસા સૂતા હોય એટલે બહુ વાંધો ન આવે, સવાર વહેલા જાગે. અને સ્નાન કરવા માટે સંતો જાય તો પણ સ્નાન કરતા કરતા સ્વામિનારાયણ 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 એવી રીતે ભજન કરવા લાગ્યા એટલે ઓલા અસુરો જાય ગયા પછી મોડા મોડા. એટલે અવાજ ક્યાંથી આવે છે? સ્વામિનારાયણ જોયું, સ્નાન કરતા સ્વામિનારાયણ, કોઈ શીખાય તો કે સ્વામિનારાયણ જોવો તો ખરા. આ સ્વામિનારાયણની રીત કેવી છે? ઘણા હરિભક્તો જો એ સારી છે ટેવ. હવે સ્વામિનારાયણ કોઈક બોલે પછી જ પાણી પીવાનું, સ્વામિનારાયણ બોલે પછી જ કંઈક જમવાનું, પણ એવું કોઈ હોય નહીં શું થાય, એટલે ઘણા ફોન કરે કાંઈ કોઈ છે નહીં અમારે જમવાનું ચાલુ કરવું, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ આઠો જામ. હંતાડવાનું હતું પણ સંતાડી નો છે ક્યાં જાણી ગયા. પછી તો એનું વર્ણન થઈ ન શકે, એ જે 3 દિવસ દૂધપાકને માલપુઆને ખવડાયા હતા ને એ બધો બદલો વાળી લીધો. સંતો કહે છે કાંઈ વાંધો નહીં હશે. સ્વામિનારાયણ 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 એક ગામથી બીજે ગામ ત્રીજે ગામ આવી રીતે સંતોએ ફરી
અને આ સુંદર સત્સંગ કરાયેલો છે. અંગ્રેજ સરકારને પણ ખરેખર આ કાઠિયાવાડના અમુક જે ગામડાનું જે ઉજળું વાતાવરણ જોઈ એને પણ આકર્ષણ થયું. ઓહો, અમારા જે કાયદાથી નથી સમાજ દુનિયા જગત જે કંઈ માણસો માનતા એ આજે આ સ્વામિનારાયણના જે ગામડા કહેવાય છે ત્યાં જે શિસ્તતા જેને જે ચોખ્ખાઈ જોવા મળે છે એ બીજે ગામડાઓમાં નથી મળતી. એટલે તો કહેવાય કે સ્વામિનારાયણના જે આશ્રિત હોય એના ઉકરડાય જ્યાં ત્યાં ન હોય. આ બધું એ યોગ્ય જ હોય. આપણે પણ હવે તો સારું થઈ ગયું આ તે. ને તો એક ભાઈ અમને કહેતા 15 વર્ષ પહેલાં આવ્યા ત્યારે કે આપણે ગુજરાતીને કે કોઈ હોલ નથી આપતું. કે કીધું ચમ તો કે ખાઈ ખાઈને પડદાય હાથ ડૂબે છે કે બધા. એટલે એ પહેલાં હવે તો બહુ સારું. હવે તો આપણા બાપના હોલ થઈ ગયા, હું ચિંતા. એટલે સ્વામિનારાયણ એ સત્સંગી હોય એની જે ચોખ્ખાઈ ગાળવું જાળવું આ તે નાવું ધોવું આ એ બધું ભગવાન સ્વામિનારાયણે જે આપ્યું જેના કારણે આ અંગ્રેજ સરકારને પણ બહુ આકર્ષણ થયેલું છે. સંતો જ્યારે જ્યારે ફરતા એ બાજુ ત્યારે પણ એના માણસો કહેતા કે સ્વામિનારાયણ ભગવાનને મળવું છે અમારે. તો ભગવાન સ્વામિનારાયણ સૌ પ્રથમ રાજકોટની અંદર એ પધાર્યા છે અને એ વખતે પણ ત્યાં રાજાને મળ્યા છે. પ્રભુને પગે લાગ્યા, હાથ જોડીને કહ્યું, કણા દિવસની આશા મારી આજ સુફલ થઈ ગીરધારી. ભગવાન પણ એવા વિવેકી ઊંચું આસન આપ્યું રાજાને અને એના વખાણ કરે છે. ઓહો, તમને ઈસુમાં નિષ્ઠા છે, ધર્મ તમને ગમે છે, તમને ભગવાનને સાધુ ગમે છે, તમારું બહુ રૂડું થયું છે. તમારું રાજ્ય જ્યાં સુધી તમે ન્યાય નીતિ ધર્મ રાખશો ત્યાં સુધી ચાલશે. જો મહારાજને કહેવાની રીત તો જો બીજાને આવડે જ નહીં દુનિયામાં. હા, આવડતું હોય છે. ડાંગરવામાં વચ્ચે કથા કહી દઉં. ડાંગરવામાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા ને પછી આશીર્વાદ આપ્યા જતનબાને ત્યાં વેણીદાસભાઈને કે જાઓ તમારા કૂવામાં પાણી ખૂટે એ તો બાજરો ખૂટે. લે આવું બોલતા આવડે કોઈને? ઘણા દૂતાવળા તમે કહેતા આવું બાજરો તમ તારે નહીં ખૂટે એમ. એ બારી નો નીકળે તી પહેલા તો કૂવામાં પાણી ખૂટે તો બાજરો, કૂવામાં પાણી ખૂટે નહીં એટલે તો લીલા લહેર રહે જ ને. આશીર્વાદ દેતા આવડું છું. એક ભૂવો ધૂણતો હતો ને તો એક ડોજી ગઈ, ડોજી ગઈ આશીર્વાદ આપો. હવે ભગવાન તને દીકરો આપો કે હું તો વિધવા છું, મુવા મુરખા મોત લાવીશ મારું તો. બીજાને ન આવડે આ સ્વામિનારાયણ સિવાય. અંગ્રેજ સરકારના મહારાજ વખાણ કરે છે એવા ધીર ગંભીર ધીરે ધીરે. અને અંગ્રેજ સરકાર પણ મહારાજને કહે છે, પ્રભુ તમારા સંતો મેં એવું સાંભળ્યું છે કે હમણાં ગામડાઓમાં વિચરણ નથી કરતા. મહારાજ કહે છે, હા થોડો જરા પહેલાં એવું ફરમાન કેવડાયેલું આગળ રાજા હોય કે અમારા રાજ્યમાં ગામડાઓમાં આવવું નહીં. ત્યારે અંગ્રેજ રાજા કહે છે, જો સ્વામિનારાયણ ભગવાન આજથી તમારા સંતો ભલે ગામડાઓમાં ફરતા, કારણ કે જે જે ગામડાઓમાં તમારા સંતો ફરે છે એ બધા ગામડા અમારે કોઈ બીજો કાયદો ત્યાં લાગુ કરવો પડતો નથી. આ એમને એમ કાયદામાં રહેશે, બધા શિસ્તથી રહેશે. અને કંઠી માળા આ તે જે તમારા ચિહ્નો છે એ બધા ભલે ધારણ કરીને ફરે. આટલી વાત થઈ, મહારાજ બહુ રાજી થયા. પ્રભુ રાજમહેલમાં પધાર્યા અને ત્યાં પણ ભગવાન શ્રીહરિએ રાજાને કહ્યું કે જો ન્યાય નીતિ અને ધર્મ રાખજો, પ્રજાનું પાલન કરજો, પ્રજા જેટલી પ્રસન્ન રહેશે એટલો જ રાજા પ્રસન્ન રહી શકે. આ તો કોઈ દેહનો ભરોસો નથી. બપોળિયા ફૂલ હોય કેવા મજાના ખીલે, હાંજે જાવ તો સાવ કરમાઈ જાય. માટે તમે પ્રજાનું જેટલું પાલન કરશો, પ્રજાને જેટલી તમે સુખી કરશો એટલા જ તમે સુખી થશો અને તમારી કીર્તિ વધશે, પ્રશંસા વધશે. નહીં તો પછી ગયા પછી લોકો કહે છે સારું થયું ગયો. હા, સોચી નૃપતિ જો નીતિ ન હોવા,
જેહિન પ્રજા પ્રિય પ્રાણ સમાના, જેને પ્રાણ સમાન પ્રજા પોતાની વાલી નથી એવો રાજા એકાર ને યોગ્ય છે. માટે તમે એવું કરજો આવી રીતે. અને ભગવાન શ્રી હરિ કહે છે, હવે અમે પધારીએ બપોરે, પ્રભુ થાળ લઈ અને પછી ગઢપુર પધાર્યા છે. ગઢપુરની અંદર ફાગણ સુધી એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ સાંજની સભા કરીને બેઠા છે. ત્યાં શિવરામ વિપ્ર આવ્યા છે. શિવરામ વિપ્ર શિયાણીના ભૂદેવ પવિત્ર બ્રાહ્મણ વિદ્વાન આવેલા જોઈ અને ભગવાન શ્રીહરિ એનું સ્વાગત કર્યું છે. અને એ જ ઘડીએ એને સમાધિ થઈ. સમાધિની અંદર ભગવાન શ્રીહરિના સાક્ષાત દર્શન થયા. દરેક ધામોમાં શિવરામ વિપ્ર જાગ્યા, ભગવાનના શરણમાં પડી ગયા, પ્રાર્થના કરી, મહારાજ મને તો નિશ્ચય બરાબર પાકો થઈ ગયો છે આપનો, પરંતુ સવીર દેશના હરિસિંહ રાજાએ મને મોકલ્યો છે કે જાઓ તમે સ્વામિનારાયણ ભગવાનની ખાતરી કરી આવો કે એ કોણ છે, શું છે, કયું ગામ, કયું નામ, ઠામ, ગોત્ર, કોને માને છે, શું કરે છે. આ સ્વામિનારાયણમાં કંઈ કપટ પડતી નથી. આજે ઘણા મૂંઝાઈ જાય, આમ જાય તો કે ઓ રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, શિવ પાર્વતી, સૂર્યનારાયણ, અને આમ પાછું મંદિર કોનું કહેવાય, સ્વામિનારાયણ, પાછું ભજન કોનું કરીએ આપણે, સ્વામિનારાયણ, ધ્યાન કોનું કરીએ આપણે. હમણે તો દેશમાં છે ને બધા અમુક ઓવરફ્લો બધા ધર્મો બહુ નીકળ્યા છે બધા, તો એ પછી શું કે એ અમદાવાદ વાળાને તો ઉપાસના નથી કે નરનારાયણ નરનારાયણ જાઓ જાઓ એમ કોઈ કરે, સ્વામિનારાયણનું જ ભજન થાય છે દરેક જગ્યાએ. આ તો ધર્મ કુળની ગાદી જે સ્વામિનારાયણ ભગવાને જે પ્રથમ અને મુખ્ય ગાદી ત્યાં સ્થાપી છે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ખાલુપુર, હવે એ બી બીજો કેમ ક્યાંથી કાઢી શકે, એટલે એને કોણ કરે. પરંતુ આપણે એના આશ્રિત છીએ અને આપણે એના એક આપણા ભાગ્યમાં છે કે આપણને એ પ્રાપ્ત થયું છે, આપણે એને ગૌણ ન પડવા દઈએ. બસ એ તો એની જોડે નથી એટલે એ બીજી વાતો કરે છે. ભજન સ્વામિનારાયણનું, મંદિર સ્વામિનારાયણનું, સર્વ સ્વામિનારાયણ. સ્વામિનારાયણની રીત એવી છે કે બધા એને ભેગા લઈને ચાલો. અને માટે એ વખતે પણ આજે મૂંઝાઈ જાય લોકો, તો એ વખત તો મૂંઝાઈ જાય ને. શું કે છે, તમે તપાસ કરો, શિવરામ વિપ્રભુ વિદ્વાન સારા એને મોકલેલા. એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, એને શું પૂછ્યું છે કહો. ત્યારે શિવરામ વિપ્ર કહે છે, મહારાજ આપનો દેશ કયો, તમારો જન્મભૂમિ કઈ, પિતા કોણ, તમારી જ્ઞાતિ કઈ, વેદ કયો, ગોત્ર કયું, શાખા કઈ, અને શાખાના પ્રવર ઋષિ કોણ છે, આ સંપ્રદાય તમારો કયો, કોણ ઈષ્ટદેવ છે, એના ગુરુ કોણ છે, કયા શાસ્ત્રને તમે માન્ય રાખ્યા છે, તમારા કુળદેવ કોણ છે, આ તિલક ચાંદલો ઊભો કેમ કરો છો, આ કંઠી ધારણ કરો એની ભાવના કેવી છે, ભગવાન ભજવાની રીત પ્રકાર કેવો છે, આ તમારા સાધુ એ પરમહંસ કેમ કહેવાય છે, આવા બધા 18-18 પ્રશ્નો શિવરામ વિપ્રે પૂછ્યા છે. જ્ઞાતિ કઈ છે, પ્રવર, જ્ઞાતિના પ્રવર ઋષિ કોણ છે, એવું પૂછવાનું કારણની પાછળ એ હતું કે એ જમાનામાં એ વખતે ઘણા બધા લોકો સ્વામિનારાયણ ભગવાનને બ્રાહ્મણ કુળમાંથી આવ્યા છે એવું નહોતું માનતા. હા, એ તો આનો સંપ્રદાય ને આનો મતપંથ ને ફલાણું ને એવું બધું કહેતા. સલકીમાં સ્વામિનારાયણ ભગવાન ગયા તો બ્રાહ્મણો માટે લાડવા બનાવ્યા, લાડુ જમો, મોદક પ્રિય ભોદેવ અને લોડ લાડુ જમાડો. તે બ્રાહ્મણો બધા ભેગા થયા, ટોળે વળીને કે સ્વામિનારાયણને કે તમારું દૂધ કયું છે કહો. સ્વામિનારાયણ ભગવાન કે દૂધ તો ગાયને હોય, ભેંસને હોય, ઊંધી વાત ચાલુ કરી, નહીં તમારું દૂધ કયું કહો, દૂધ તો થોરિયાને હોય, વડને હોય. થોડી વાર લપ કરી મહારાજ કે આ રવા દો, આ બ્રાહ્મણ આપણા ઓલા દૂર 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 બધા છે એ કોણ છે. ત્યારે હરિભક્તો કે છે એ તો બધા દેવી પૂજકો છે, અહીંયા બિચારા ઝૂંપડા બાંધીને રહે છે. એમ મહારાજ કે એને બોલાવો, લાડવાના બરાબર એ જ અધિકારી છે, લાવો એને આપણે જનોય આપી દઈએ, બ્રાહ્મણ બનાવી દઈએ.
આ લોકોએ લપ મૂકી જ નહીં, લ્યો તમારું દૂધ કહો તો તમારા લાડવા ખાઈ. મહારાજ કે પેલા ભૂખ્યા છે ને એ જ ભોજનને પાત્ર, બરાબર છે. એમ માનતા કે સ્વામિનારાયણ છે એ બ્રાહ્મણ નથી, સ્વામિનારાયણ મોચી છે. એટલે ભગવાનને તો કોઈ જ્ઞાતિ યારે હરખાડાય ખરા, ભગવાનને કોઈ જ્ઞાતિ સાથે નહીં, સાધુને પણ સાધુ થાય એટલે બધું કુળ બધા નિષ્કુળ થઈ જતું હોય છે એમ. એને કોઈ જ્ઞાતિ સાથે ન સરખારાયા, ઘણા કે આ જ્ઞાતિના નાન અમારા હગા ફલાણા ડુંગળી બધું બધું હરગી ગયું હવે આ, એ પછી યાદ નહીં કરવાનું. દલપતરામ કવિ ટ્રેનમાં બેસીને આવતા હતા અને બરાબર આમ બબકાદાર તિલક ચાંદલો કરેલો, એમાં એક જણો આવ્યો, ઓહો કવિરાજ તમે? હા અમે, ટિકિટ લઈને બેઠા. તો પણ આ તિલક ચાંદલો કપાળમાં હતે, તમે આવા વિદ્વાન આવા બુદ્ધિશાળી, તમને કોઈનો મત પંથ કશો સારો ન લાગ્યો ને આ સ્વામિનારાયણનો લાગ્યો તમને? મોચીનો, મોચીનો સંપ્રદાય કહેતા, સ્વામિનારાયણ મોચી છે. દલપતરામ જાણે કે આ મગજ વિનાના અરે હું લપ કરવી, સારું મોચી જા. પણ કવિની કલ્પના તો જેમ મેં કહ્યું હતું ને, મોચી કોને કહેવાય? જે ચામડાનું કામ કરે એને. તો આ બધા મારા ને તમારા જે ખોળિયાઓ બધા જે બનાવ્યા છે આપણને, આમ આમ શરીર જે આપણું કોને બનાવ્યું છે? ભગવાને. શરીર તો ભગવાન આપ્યું છે, આપણી નિષ્ઠા કે સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ બીજો કરવા સમર્થ નથી. તો ચામડું તો થયું ને, આ જે બધું મઢ્યું છે કોને? ભગવાને જ મઢ્યું છે. તો એ હું તો એ મોચી માનું છું, તું ભલે જે માનતો હોય તે. અને એના જેવો કુશળ મોચી કોઈ દુનિયામાં નથી, છે જે આ મઢ્યું છે ચામડું આ આંગળીઓમાં તે બધું હાથમાં શરીરે, ક્યાંય હાંધો કે ટેપો જણાય તો મને કહેજો, લ્યો. પછી તમે ક્યાંક અથડાયા હોય ને પછી તમે ટેભા લેવડાવ હોય એ પછી ન બતાવતા મને. સ્વામિનારાયણનું મઢેલું હોય એ જ તે ઓરિજિનલ. પછી આ ખોખું ક્યાંક પછી પછી ઓલો બાયપાસ કરે છે, સર્જરી કરાયા પછી જે બધું આમ બધા હાંધા લીધા હોય તો લાગે ખાન ખજૂર હાલ્યા જાય દરી રૂપે. એ ને પહેલાં તમે જુઓ શરીર ક્યાંય ટેભો ભેગો જણાય નહીં આમ. આ અને આમ કેવા કોઈ એક હરખા મોડેલ નહીં લો, નહીં તો લોકો આવી જ જાય ને અમેરિકા બધા ખોટા. આ ફિંગરપ્રિન્ટ નહીં બોલો, આ મારા આમ પાકીટ પકડી રાખ્યું ને તે પાણીવાળો હાથ થઈ જેલો, આમ આમ આવે તો ફિંગરપ્રિન્ટ જુદી આવે એ ઉપાધિ ભાઈ. પછી તો અહીંયા લીધું ને પછી તો આમ બરાબર હાથ લુઈને હું તો ઉભો રહ્યો કે અહીંથી પાછા ન વાળા થારું. કોઈના આ અંગૂઠાની રેખાનો કોઈ ચિહ્નો કોઈ રેખાઓ કોઈ એક હરખી નહીં, કોઈની એક સરખી બોલી નહીં, કોઈના ચહેરા એક હરખા નહીં, અરે કોઈના નાક એક હરખા નહીં બોલો, આ માપના કોઈના કાન એક સરખા નહીં, બધું જુદું જુદું બોલો, અવાજ કોઈનો એક સરખો નહીં, કોઈની આમ આમ હાલ આમ એક હરખી નહીં, આમ હાલ્યો તો ખબર પડી જાય કે આ ફલાણા ભાઈ જ છે એમ બોલો. બીબા કહો કેટલા હશે ઈ રંગ રે જબે ઠો ક્યાં હશે. એના કારખાનામાંથી એક એક બીબું જાય પછી એ ડાય તો કામ જ ન લાગે, આપણે તો ડાય ગઢી થઈ જાય કે સુધી લાગે લોકો, આ તો કામ જ ન લાગે. કેટલા બીબા, ઓહો અદ્ભુત છે કળા, કુશળ કારીગર. એ ચામડાના પોપટોને રાણીઓ પઢાવે છે, કેવું ચામડાનું કામ કીધું દલપતરામ, માન મેલી મોટા દેવ માનું સુએ મોચીને. હાલે ચાલે આમ ભાળે પ્રૌઢ એવા પર્વતોને પાડે ટોચી ટોચીને, કેવું ચામડાનું કામ કીધું દલપતરામ, માન મેલી મોટા દેવ માનું સુએ મોચીને. દલપતરામ કહે છે મારા કવિત્વનું માન મૂકી અને હું એ મોચીને માનું છું કે મને તને જેને ઘડ્યા છે.
આંગળીઓ જો કેટલો પંજો, તમે આમ જુઓ ને આટલામાં જ ભગવાનના દર્શન થઈ જાય. લ્યો કેટલો સરસ અંગૂઠો, કેટલી સરસ ટચલી આંગળી, કેટલી આ સરસ ચાંદલો કરવાની આંગળી, આ માળા ફેરવવાની આંગળી, આ બાજવાની આંગળી, કે જોઈ લેજે. એના માટે છે ને આમાં તો બીજું શું કરાય એમ, ક્યાંય આ તો સ્કૂલમાં કામ ન લાગે એમ. શું આ બધી આંગળીના કામ જુદા જુદા છે ભાઈ, એમ લાગે. એક ભાઈ કે આ હું ઊંચી નીચી કરી, એક હરખી કરી હોત તો બોલો, એક હરખી કરી હોય તો, એક હરખી કરી હોય ને પછી કાલ તો શીરો હતો ને તમારે, જે બોલવું એ થઈ જાય. બોલો રસોડામાં. હવે એ શીરાનો કોળિયો લેવો હોય તો એ જો બધી હરખી જ હોત તો પછી જ્યારે આમ કોળિયો લેવા જાય ત્યારે ઊંચી નીચી થાય. આ કેવું માપ ભગવાને ઘડ્યું છે, બધી દેખાય ઊંચી નીચી પણ જ્યારે આમ કોળિયો લો ત્યારે ઓહો પાંચે એવી ઠોકી થઈ જાય ને એમ. જો હવે એક સરખી આમ ચાલે જ નહીં ભાઈ. ખરેખર એવી કુશળ કારીગરી સ્વામિનારાયણ સિવાય કોણ કરી શકે? એ આ લોકોનો મોચી નહીં, એ પરલોકનો મોચી ભાઈ. હા કાન જુઓ, હા નહીં તો કાન તો આમ સાંભળવાનું તો એક આટલું કાણું જ છે ને, એમાંથી સંભળાતું હોય છે ને કાંઈ. હા એમાં જ પણ તો આ બધું મટીરિયલ શું કામ આપ્યું હોય છે, પણ એ છે તારે તો આટલો બાબલા જેવો લાગે સરસ, નહીં તો બીક લાગે. હા આમ આમ જો સાંભળો પણ આમ કાન કેટલા સરસ છે એમ. અને ચશ્મા આવે દાંડલી ભેડવાનો થાય પછી. એમ થાય કે નાક નકામું છે, આ નાક તો પણ સ્ટેન્ડ તો જોઈ ને ચશ્માનું, સ્ટેન્ડ જોઈ. કલ્પના કરી કોઈ દિવસ તમે કલ્પના, હા એક 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 તમે જુઓ અદ્ભુત છે એમ. એટલે તો બ્રહ્મ મુનિએ કહ્યું ને, હા હા કહાં કહો હરી કરુણા તેરી, કહાં કહો હરી કરુણા તેરી. શું કરુણા કરી છે આ જગતમાં? કેટલા જીવ બિચારા ફરે ભગવાને આપણને કેવા હાજા નરવા, આ તે સર્વ ગુણે સંપન્ન, હા કોઈ ખોટ ખાપણ નહીં ભગવાને આપણને એવા મૂક્યા. એક ભાઈ કે હેરાન થઈ ગયો, હેરાન થઈ ગયો. શું? અરે કે શરદી થઈ. શરદી તો સામાન્ય કહેવાય, એટલામાં હું આટલા બધા હેરાન. એ બધું ઠીક છે પણ જોવો તો ખરા, મારે અંગૂઠો નથી એમ. શરદી થઈ જઈ, અંગૂઠો નથી, મારે કેમ નાક પકડવું? ત્યારે ખબર પડી મને કે અંગૂઠાનો આટલો મહિમા છે સાહેબ. હા તમારે તો ઠીક છે, મારે અંગૂઠો નથી કે એમ, ચપટી કેમ? ત્યારે ખબર પડી કે આ અંગૂઠો જે ભગવાને આપ્યો છે, હા હા ગજબ છે કલા ભાઈ. એવા જે મોચી દલપતરામ કે છે એને હું માનું છું, આ બીજાને નહીં. આ જોડા આગા પાછા કરે એવા મોચીનું કામ નથી. આ તો એ સ્વામિનારાયણ છે કે આ જે બીબા ઘડે છે બધાએ, આ મનુષ્ય બનાવે છે. પશુ મટાઈ મોય મનુષ્ય કીનો, અન જળ પોષણ કીનો, કહાં કહું હરી કરુણા તેરી. ભગવાન શ્રીહરિ ને આવા પ્રશ્ન પૂછતા શિવરામ વિપ્રણે ભગવાન શ્રીહરિ એકાદશીનું જાગરણ મંદ મંદ હસતા એવી સુંદર પોતાના જીવનની સરસ વાતો કરી છે. ઉત્તર કૌશલ દેશમાં અમારો જન્મ અયોધ્યા નજીક છપ્પૈયાની અંદર થયો. હરિપ્રસાદ અમારા પિતા જ્ઞાતિએ સર્વરિયા બ્રાહ્મણ સામવેદ સાવરણી ગોત્ર પ્રવરના શાખા કૌથુંબી અમારી છે. આવી રીતે મહારાજ એક 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 વાત કરતા કરતા કહે છે કે ઉદ્ધવના અવતાર સદગુરુ રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયનું પ્રવર્તન કરેલું એટલે ઉદ્ધવ સંપ્રદાય અમે કહીએ છીએ. એ રામાનંદ સ્વામી એ અમારા ગુરુ છે. શ્રી કૃષ્ણને અમે ઈષ્ટ માનીએ છીએ. વેદો વ્યાસસૂત્રો ઇત્યાદિ આઠ શાસ્ત્રો અમારે માન્ય છે. કુળદેવી એ લક્ષ્મીજી છે. કંઠી ભક્ત અને ભગવાનના પ્રતિક રૂપે બે શેરડની અમે રાખીએ છીએ. તુલસીની ઉત્તમ છે, તુલસીની કંઠી અમે ધારણ કરીએ છીએ. તિલક એ ગોપીચંદન અને કુમકુમનો ચાંદલો એ ભગવાનના ચરણનું ચિહ્ન છે. લલાટમાં સૌભાગ્યનું ચિહ્ન અમે
ધારણ કરીએ છીએ, ભગવાનને ભજવાની રીત એ અમારી વૈષ્ણવ જેવી છે. આવી રીતે મહારાજ જ્યાં વાત કરે ત્યાં તો ઓહો, મહારાજની વાણીમાં એટલું આમ તેજ. ઘણા માણસો કોઈના દર્શન આમ બોલે નહીં તો બી એને સમાધાન થઈ જાય. એ તો શિવરામ વિપ્રે પહેલાં જ કીધું, મહારાજ મારું તો સમાધાન થઈ ગયું છે, પણ આ તો ખાલી આવું મને પૂછવા માટે મોકલ્યો છે. બસ મહારાજ મારું સમાધાન થઈ ગયું, હવે આ વાત હું હરિસિંહને કરું. ત્યાં તો જ્યાં ઊભા થવા જાય ત્યાં પાછી ફરીને સમાધિ થઈ અને જે કૃષ્ણના દર્શન થયા હતા એ જ સ્વામિનારાયણ, એ જ સ્વામિનારાયણ, એ જ સામે જે પ્રગટ બેઠા છે એ દર્શન થતા શિવરામ વિપ્ર દંડની જેમ મહારાજના ચરણમાં પડી ગયા છે. સુરત મુનિ કહે છે, રાજન ભગવાને બ્રાહ્મણ જાણી એને ખૂબ દક્ષિણા અને વસ્ત્રનું દાન કર્યું છે અને ભગવાન શ્રીહરિએ ભૂદેવને પ્રસન્ન કર્યા છે. શિવરામ વિપ્રને નિશ્ચય થયો છે મહારાજનો. હરિસિંહ રાજાને આવીને વાત કરી છે. હરિસિંહ રાજા પણ પછી વિચારે કે મને પણ એ ભગવાનના દર્શન થાય, મારે ત્યાં પણ એના સાધુ વધારે. સુરત મુનિ કહે છે, રાજન ભગવાન શ્રીહરિએ સંતોને પાછા ફરી દેશ દેશાંતર વિચરણ માટે મોકલ્યા છે. ભગવાન શ્રીહરિ ગઢપુરમાં રહ્યા છે અને ભાગવતની કથા સાંભળે છે. બ્રાહ્મણો બેસાડ્યા છે અને ભૂદેવો પાસે ભાગવતનું પુરુષચરણ કરાવે છે. ભક્તો આવી આવીને પ્રાર્થના કરે, પ્રભુ અમારે ગામ પધારો. થોડા ભક્તોની પ્રાર્થના ભેગી થઈ, ભગવાન કે ચાલો તારે હવે આપણે અલગ અલગ ગામોની અંદર વિચરણ કરવા માટે જઈશું. ભગવાન શ્રીહરિ અનંત જીવોનું કલ્યાણના વાસ્તે ગઢપુરથી ફરતા ફરતા મૂડી પધાર્યા છે. મૂડીના રાજા ના કારભારી હતા રઘુભા, એ મહારાજના સત્સંગી હતા અને એ સામે આવ્યા છે અને મહારાજને વાજતે ગાજતે પોતાના પૂરમાં મૂડીપુરની અંદર પધરાવ્યા છે. મંત્રી રઘુભા, માલજી, લવજી, અભુભા આદિ બધાએ મહારાજની સેવામાં છે. ભગવાન શ્રીહરિ મૂડી પધાર્યા, 11 દિવસ સુધી રહ્યા છે. ઘણી વખત મૂડી આવે જાય આ તે, એકાદશીનું જાગરણ પણ મૂડીની અંદર કરેલું છે અને મહારાજે રાત્રે જાગરણ વખતે મૂડીનો મહિમા કહ્યો છે. ખૂબ મૂડીનું મહાત્મય ભગવાન શ્રીહરિએ કહ્યું ને આજે પણ એ મહાત્મય એક એક જન સુધી, એક એક ભક્ત સુધી એ પહોંચેલું છે હૃદયમાં. ભગવાન શ્રીહરિ મૂડીથી સાયલા પધાર્યા છે. સાયલાની અંદર બાપુભાઈ, સોમચંદ, પૂંજાભાઈ, લાદાભાઈ આ બધાએ ભગવાનના ભક્ત છે. ત્યાંથી ચૂડા, પાળિયાદ, કંથાળિયા, લીમડી, બલદાણા, શાંતિ પ્રકાશ સ્વામીનું ગામ હો બલદાણા, બલદાણા ગામની અંદર પધાર્યા છે. એમને ન બોલાય, આજે મેં પૂછ્યું તો હું કર્યું પણ બાજુવાળો કે પછી હવે મેં કીધું સ્મરણ કરવું એને કદાચ બોલી જાઉં ફટાક દઈને પતી જાય. તે એ બલદાણાની અંદર ભગવાન શ્રીહરિ પધાર્યા છે, પ્રસાદીનું ગામ છે. ત્યાંથી વલસતળી, ખોલડિયાદ, રામપુરા થઈને પાછા ભગવાન શ્રીહરિ મૂડી પધાર્યા છે. મૂડીથી પછી વાંકાનેર, શિવલાલ સોની, નાગરભાઈ આદિકને દર્શનનું દાન આપી ભગવાન શ્રીહરિ દેવળિયા પધાર્યા છે. હળવદ, હળવદથી ધાંગધ્રા અને ધાંગધ્રાથી ભગવાન શ્રીહરિ જ્યાં આગળ જતા હતા ત્યાં યાદ આવી ગયું. સંતોને કહે છે, સંતો વઢવાણ ક્યાં આવ્યું? મહારાજ અહીંયા નજીક જ. તો વઢવાણનો એક તુલસી આવે. સંતો કે હા હો, તુલસી ભગત કાયમ આવે. મહારાજ કે છે એ યજ્ઞ કરાવવાનું કહેતો હતો તો હાલો જઈએ ત્યાં, હમણાં ટાઈમ સારો છે, સંતો બધા સાથે છે તો આપણે યજ્ઞ કરીએ. અને ગયા બધાય વઢવાણ, તુલસી ભગતને મળ્યા મહારાજ. પણ તુલસી કાયમ ભગવાનને કહેતો તો ગઢડા જઈને કે યજ્ઞ કરવો છે, એ તો એટલા માટે મોટપ બતાવવા હતું. મોટપ બધા હરિભક્તો હોય
અને પગે લાગીને કે મહારાજ આવજો, અમારે વઢવાણ બાજુ આવજો તો અમારે એક યજ્ઞ કરાવો. એટલે બીજાને એમ લાગે ને ઓહો તુલસી ભગત તો આવો મોટો યજ્ઞ કરાવવાના છે. એને એમ કે ક્યાં મહારાજ આવવાના છે, ના તો પોગ્યા. હા પોગ્યા. તુલસી ભગત કે મહારાજ પણ હવે આ ઉતાવળે. મહારાજ કે ઉતાવળ જ થાય, સજની આરે ચોઘડીઓ અમૃત લાભનું યજ્ઞ જેવું બીજું કોઈ ઉત્તમ નહીં, કરો કાલે જ કરીએ. મહારાજ કાલ તો પણ બુધવાર થાય. મહારાજ કે બુધ ને મંગળ મુખ્ય, યજ્ઞ કરવો એમાં શું ફરી બીજું. અમારે પણ ઘરવાળાને બધાને પૂછી લે, અમારે શાંતિ જ છે તમ તારે, બે દિવસ ત્રણ દિવસ કાંઈ વાંધો નહીં, પૂછી લો. તુલસી ભગત કે વાત સાચી મહારાજ, પણ હવે બીજી વાર તમે નથી આવવાના. મહારાજ સંતો હમ જોયું હું કરશું, ન થઈ શકે. તુલસી કહે કરાવુ જગન, પડ્યો મોઠો નખર ચાયુ ધન. મોઠો પડ્યો ધન ન ખર્ચી શક્યો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આવી રીતે ભોંઠો. મહારાજ કે એ કાયમ છે તરતો હતા, આપણને એકાદ વાર ભોંઠો પાડીએ હું વાંધો. તો એની જે ભૂલ છે એ સમજાઈ જાય, એટલે વધારે બહુ મોટું બોલવું નહીં, જેટલું કરી શકીએ એટલું હોય એટલું જ બોલવું. ભગવાન શ્રીહરિ વઢવાણથી મેમકા પધાર્યા. માવજી, મૂળજી, શ્યામજી આ બધા ભગવાનના ભક્તો, એને ભગવાનની સેવા કરી. ત્યાંથી શિયાણી પધાર્યા છે, ત્યાંથી તાવી પધાર્યા. તાવી જેઠીજી, પૂંજારજી આદિ બધાએ ભગવાનની પૂજા કરી છે. ફરતા ફરતા ભગવાન શ્રીહરિ મૂડી પધાર્યા, અને મૂડીની અંદર ભગવાને અદ્ભુત વસંત પંચમીનો ઉત્સવ કર્યો છે. બીજા ઉત્સવ આવશે, રંગોત્સવ આગળ વડતાલ અમદાવાદના બધાએ, પણ મને એવું લાગે છે કે મૂડીનો જ કરીએ વસંત પંચમ. શું કહેવું છે તમારું બધાને? ભગવાન સ્વામિનારાયણે મૂડીની અંદર વસંત પંચમીનો ઉત્સવ કર્યો, અને આજે પણ તમારે વસંત પંચમીનો સમયો ઉત્સવ દર્શન ભગવાન સ્વામિનારાયણે કર્યો એવો જો અનુભૂતિને દર્શન કરવા હોય તો દર વર્ષે આચાર્ય મહારાજ મૂડી પધારે, અને એ મજાનો જે ચોક અને એની ઉપર ઊંચી પાળ, એની ઉપર રંગની પિચકારી, એ આજુબાજુ મજાના સંતો, એ માનવ મેરામણ તમે જોવો, અટારીઓને જરૂખાને એ છેક ઉતી માણસ માણસ, બીજું કંઈ દેખાય દેવા. અહીંના દોળિયા આવ્યા હોય ને તો એને એટેક આવી જાય કે આ બધાને શું થાય, પણ કોઈને કશું ન થાય એવો પ્રતાપ રાધા કૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજના. રંગની મોટી મોટી કોઠીઓ, ગોળીઓ, એ મોટા પાત્રો તૈયાર કર્યા છે, રંગ બધા લાવવા લાગ્યા છે, સુંદર મજાની પાટ, એની ઉપર એક નાની પાટ, અને પછી સંતોએ બધાએ મહારાજને સુંદર સફેદ વસ્ત્રો ધારણ કરાવ્યા છે. અને તે દિવસે આચાર્ય મહારાજ પણ સફેદ વસ્ત્રો ધારણ કરે સફેદ, અને સાફો પણ સફેદ, અને એ સફેદમાં જ્યારે આહાહા કેસુડાના અને કેસરી ને ગુલાબી ને રંગની જ્યારે છોડ ઉડે એવી શોભા મજાની લાગે. હે જ્યારે પેલી આંગી કરે ને જૈનમાં એવું સુંદર વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ આ કઈ કથા કરીને આવ્યા તમે, હરિસ્મૃતિની અંદર વર્ણન કરેલું છે, એટલું અદ્ભુત. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી નારાયણ દેવની જય. પૂજ્ય વક્તા મોદેશી ને પ્રાર્થના કરીએ, કથાનો દોર આગળ થપાવશે. આજ દિન છે ઉત્સવનો, રંગે રમવા કાજ, ઉત્સવનો દિવસ. અને એ જે મોટા મોટા પાત્રો ઘડાઓ રંગના, એ ઝાલાવાળી એ ભક્તોએ સંતોએ બધાએ તૈયાર કર્યા છે. મહારાજ પણ આજે તૈયાર થઈ ગયા છે રંગે રમવા માટે.
ઘણા ઉત્સવ, ઉત્સવ પ્રિયા માનવ તો ખરા, પણ આજે માનવ સર્જક પરમાત્મા સ્વયં ઉત્સવ પ્રિયા. જો ગમે તે બાબતમાં મહારાજ ઉત્સવ શોધી કાઢે. થોડા ભક્તો હોય તો કે ચાલો રંગે રમીએ, અને જ્યારે રંગે અલગ અલગ ઘણી બધી લીલાઓ સંતોએ જે ગૂંથી છે ને, એકવાર તો ગઢપુરની અંદર બધા સંતો અને ભક્તો મહારાજની ઉપર જ પિચકારી, મહારાજની ઉપર પૂચકારી. હવે મહારાજ એકલા તો કેટલો સામનો કરે, એવા ભાગ્યા લીમડા ઉપર ચડી ગયા, એક ડાળથી બીજે ડાળ, આ ડાળ જાય તો બે ચાર પિચકારી ચાલુ જોઈએ, આ બાજુ ડાળે આવે તો બે ચાર પિચકારી ચાલુ હોય. ને મહારાજ ઉતાવળથી આમ આગા પાછા ત્યાં સુરવાળ ફાટ્યો. મહારાજ નીચે આવે, મહારાજ કે આમ ન રમાય, આપણે બે ગ્રુપ કરો, અડધા સંતો અડધા હરિભક્તો, અડધા પાર્ષદો બધા એવી રીતે અલગ અલગ, કાં પછી સંતો ને અમે અને હરિભક્તો આવી રીતે પાછા એવી રીતે એ બંને એ વિભાગ કરી અને પાછા રંગે રમે. અને આ મૂડીમાં તો મહારાજે એવો અલૌકિક આજે સુખ આપ્યું છે. સુંદર ભગવાન શ્રીહરિને શ્વેત વસ્ત્રો, અને શ્વેત વસ્ત્રોમાં સંતોએ આમ થોડા છાંટડા એ કેસુડાના નાખ્યા, જાણે આંગી કરી હોય ને એવું લાગે છે. ચંદનના શણગાર જ્યારે મહારાજને સંતો કરતા, ત્યારે આમ કંકુના એવા સરસ ચાંદલા કરતા, જેને આંગી કે. જૈનમાં આનો બહુ મહિમા. આવી ભગવાન સ્વામિનારાયણની શોભા, ઓહો, આટલું મૂર્તિનું વર્ણન કોઈ શાસ્ત્રમાં નહીં કર્યું હોય, આ કોઈ શાસ્ત્રમાં નહીં, એટલું અલૌકિક વર્ણન. આ બાજુ સંતો હરિભક્તો બધા તૈયાર થઈ ગયા છે, એક ટસે મહારાજની સામું જોઈ રહ્યા છે, અને ભગવાન સ્વામિનારાયણના હાથમાં સરસ સોનાની પિચકારી, અને આમ એક વિંધ નહીં ફરતા પાછા સાત વિંધ, અને જ્યાં ભગવાને આમ આમ જ્યાં પિચકારી દમાવી ત્યાં તો છેડો છૂટી અને જય જયકાર કરવા લાગ્યા, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એવી સુંદર પિચકારીની છોળો જ્યાં ઉડે છે, જય જયકાર કરી રહ્યા છે. આજે ભક્ત ને ભગવાન બધાયનો રંગ એક થઈ ગયો. જો કોણ સાધુ ને કોણ હરિભગત ખબર ન પડે. અને ખરેખર આવા જ્યારે ભગવાનમાં રંગાય ત્યારે ભગવાનને એને બહુ છેટું રહેતું. અલૌકિક મહારાજે મૂડીની અંદર એ સુખ આપ્યું છે. પછી તો ભગવાન સાથે રમતા કોણ થાકે. બપોર થઈ ગયા, મહારાજ કે હાલો ટાણું થઈ ગયું ભાઈ. સંતો હરિભક્તો બધાએ સ્થિર થયા. મહારાજને બધાએ ભોગવતી નદીમાં સ્નાન કરવા માટે ગયા, અને સ્નાન કરે, ઓહો, એ બધા લાલ વસ્ત્રો, સંતોના કંકુ, સંતોના વસ્ત્રો, હરિભક્તો, મહારાજ સ્નાન કરતા આખું ભોગવતી નદી એ પણ લાલ થઈ ગઈ. બોલો, સંતો હરિભક્તો આનંદનો કોઈ પાર ન રહ્યો. મહારાજ કનક કંઠી કંઠમાં રૂડી લાગે રમતા, એવી સુંદર પ્રભુની શોભા, અને એ વસંતનો સમયો. આપણને એમ થાય કે આપણે રહી ગયા એક વખત, ટિકિટ એવી રીતે લેવી કે વસંત પંચમી વખતે આપણે દેશમાં હોય અને ત્યાં મૂડીના સમયમાં આવે, તો એ ઝાંખી આજે પણ થાય. પહેલાં ક્યાંય બીજે દેશમાં સમયા વસંત પંચમીના થતા નહીં, પણ મૂડીની આવી શોભા અલૌકિક જોઈ પછી બીજા બધાએ ઘણાએ ચાલુ કર્યા. પણ એ ચાલુ કરનારા એકવાર મળેલા, એ કહેતા કે મૂડી જેવી શોભા આવતી, કારણ કે ત્યાં જેવી શોભા એટલે ન આવે, એ સ્વામિનારાયણ ભગવાને પરવડતાયેલું છે. અને એ જે પિચકાડીની શેડ મારે એ સ્વામિનારાયણ ભગવાનના દીકરા છે. તમે બીજી બધી ઘણી સિસ્ટમ મશીનરી લાવો, હે, પણ તમે મારા સી ક્યાંથી લાવી શકો સાહેબ? હે, બધું લાવે, બધું ગોઠવે, લાખ લાખ માણા ભેગા કરી નાખે એકવાર, પણ મારા સી ક્યાંથી લાવી શકે? આપણી જોડે એ છે, એટલે આપણી જોડે સર્વસ્વ છે. આવી સુંદર વસંતનો સમયો એ મૂડીની અંદર કરેલો છે. ત્યારબાદ ભગવાન શ્રીહરિ ગઢપુર પધાર્યા છે, સુરસિંહ રાજા પધાર્યા છે, ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ અમારા મચ્છીયાઓને પાવન કરો. એટલે ભગવાન શ્રીહરિ કહે છે, ભલે જાઓ, તૈયારીઓ કરો, અમે મચ્છીયાઓ આવીશું. અને ભગવાન સ્વામિનારાયણ મચ્છીયાઓ જવા માટે તૈયાર થયા. રસ્તામાં જે ગામડા આવે છે, બળોલ કાણોતર થતા શ્રીહરિ મચ્છીયાઓ વધાર્યા છે. સુરસિંહ દરબારના દરબાર ગઢમાં ભગવાનના ઉતારા થયા છે.
અને ત્યાં ભગવાન શ્રી હરિએ ફૂલડોરનો ઉત્સવ કરેલો છે. દામોદર ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. દામોદર લાલજી આજે પણ મચ્છિયાઓની અંદર છે. બ્રાહ્મણોનો ખૂબ ભગવાને મહિમા કહ્યો છે અને મચ્છિયાઓમાં અનંતવાર ભગવાન સ્વામિનારાયણ પધારેલા છે. મચ્છિયાઓ એટલે બહુ મોટું ધામ. પણ તમને એમ લાગશે કે આજે તમે ઓળખતા નથી, અમે ઓળખતા નથી, અમે કોઈ જતા નથી, એકાદ વાર ગયા હોય બસ, બહુ જાણતું નથી. હમણે મંદિરે પહેલાં કર્યું હતું, હમણાં કરવાનું, પણ જો એવી જમાવટ થતી, એનું જો કોઈ કારણ હોય તો મચ્છિયાઓમાં રહેનારા ફૈબા. આમ તો ફૈબા બહુ સારા હતા, સત્સંગી હતા. મહારાજ જેને ફૈબા કહે એટલે તો પતી ગયું એમ, એને ઘણું મોટું ટાઇટલ મળી જાય. પણ એકવાર ફૈબાથી ભૂલ થઈ ગયેલી. ભગવાન ફરી ફરીને ત્યાં સમજ્યા કરે. અમદાવાદમાં તો ઘણો ઉપદ્રવ હતો. સંતો કહે છે એ વખત રાજાઓ અનુકૂળ હોય ન હોય એટલે ફરી ફરીને મહારાજ મચ્છિયાઓ જ જતા. અરે મંદિર પણ મહારાજે મચ્છિયાઓ બાંધવાનો સંકલ્પ કર્યો, પણ એ બધું જો ટળી ગયું હોય તો એક કેવલ અહંકાર પોતાની માન્યતા અને આટી રાખવાથી આ બન્યું. લ્યો, એક વખત ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધારતા હતા. મચ્છિયાઓને રસ્તામાં મેલાસણ ગામ આવ્યું. મેલાસણ ગામ આવ્યું એટલે દૂરથી હરિભક્તો મહારાજને પગે લાગતા હતા અને ફૈબા એના દીકરાની વહુ જીવકુંવર એ દૂર ઊભા હતા. પંચાંગ પ્રણામ કરી અને મહારાજને પગે લાગતા લાગતા આંખમાં આંસુ આવી ગયા. માણકીનો અસવાર મહારાજ જોવે કે હા જીવકુંવર તું અહીંયા કેમ, અમે તો તારે ત્યાં આવીએ છીએ મચ્છિયા. ત્યારે જીવકુંવર વધારે રડવા લાગ્યા. મહારાજ શું, મહારાજ કહે છે શું દુઃખ છે? મહારાજ કાંઈ નહીં, પણ ફૈબાએ મને કાઢી મૂકી છે. સાસુ બહુનો ઝઘડો થયેલો તે ફૈબાએ કાઢી મૂકી. હવે આ તમને વાતો તો અજુગતી લાગે, કારણ કે આજે તો શું સાસુને જ કાઢી મૂકે બધા. આપણે અત્યારે શું પેલી વાત કરીએ ને કે આ પતિ ખીજાયો ને પત્નીને કાઢી મૂકી, પણ અહીંયા હું પત્નીને જ કાઢી મૂકે પતિને, એટલે ઉલટું થઈ ગયું. પણ તેથી ફૈબાએ કહેતા સાસુએ કાઢી મૂકેલી. જીવ કુંવર કંઈક સામું બોલી ગઈ છે, જીવ છે ભાઈ એટલે. પણ મહારાજ એ મારી ભૂલ કહેવાય, આમ તો બોલવું ન જોઈએ, પણ જો હવે ફૈબા મને બોલાવે ને તો હું માફી માગું. અરે મોઢામાં ખાસડા લઈ અને માફી માગું, ઘાસ લઈને માફી માગું. મહારાજ તો બહુ રાજી થયા. નિર્માની દેખે એટલે મહારાજ બહુ રાજી થયો, બહુ રાજી થાય. એકવાર મહેમદાબાદ પધાર્યા તે બે બ્રાહ્મણને બને નહીં, બને નહીં એટલે મહારાજે એક ભૂદેવને સમજાવ્યા કે આવું ન ચાલે, તમે બે આગેવાન છો અને તમે બંને બોલો નહીં અને આવી રીતે ઝઘડો તો તમે જરાક બંને બોલો, ભેગા પ્રસાદ જમો અને એવું થાય તો બહુ સારું. તે એક ભૂદેવ કે સારું મહારાજ, આપ કહેતા હોય તો ઓહો અમારા મોટા ભાગ્ય, અને આવું ન જ કરવું જોઈએ. મહારાજ તમારા કહેવાથી હું એ વડીલ છે તો એની માફી માગું, અને એના જે પગરખા છે એ હું આમ હાથમાં લઈ અને એને વંદન કરું, હાથમાં લઈને માફી માગું એના પગરખા શૂઝ. મહારાજ તો બહુ રાજી થયા. પછી ઓલા બીજા વડીલ હતા ને ભૂદેવ, એને કીધું કે આમ વાત છે અને તમે જરાક બોલો. એની વાત મને કરી. મહારાજ તો એવું કહેવા ગયા હતા એને કે તમારા જોડા એ હાથમાં લઈને માફી માગે તો તમારે વિવેકથી જરાક એની પાઘડી હાથમાં લો. એની પાઘડી હું હાથમાં લેતો હોય છું એમ કરીને ખીજાનો. મહારાજ કે પડ્યો રહે તારે. એવા અહંકારી મહારાજને ગમે ન ગમે. જીવ કુંવરે આવી નિર્માની ભાષા ને પોતાની ભૂલ સમજાણેલો જે પસ્તાવો કર્યો, મહારાજ રાજી થયા. મહારાજ કે ચિંતા ના કરો જીવ કુંવર, અમે સમય પહેલા તમને ત્યાં મચ્છિયાઓ બોલાવી લઈએ. અને મારતી ઘોડીએ મહારાજ મચ્છિયાઓ પધાર્યા અને મચ્છિયાઓ જઈ અને બીજે ક્યાંય, હજુ આ બાજુ સંતો મોટા મોટા રંગાડા એ રસોઈના તૈયાર થયા છે. હજારો સંતો હરિભક્તો બધા આવ્યા છે. અને મહારાજ કે ફૈબા ક્યાં? તો કે ઉપલેવાળ. અને ઉપર જ્યાં દાદરો ચડે કાટ 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 પગથિયા મહારાજ આમ ચાંખડીનો અવાજ આવ્યો અને ફૈબા આમ સામે આવ્યા. મહારાજ આખો દાદરો ચડ્યા નહીં, ખાલી મુખારબિંદ ઉપર આમ પહોંચે એટલું જ, બાકી દાદરા ઉપર ઉભા રહ્યા. ફૈબાને કહે છે, ફૈબા હા મહારાજ એક કામ કરવાનું છે. બોલો ને મહારાજ. એક નહીં હજારો કરીએ તમારા માટે તો. મહારાજ કહે છે, ફૈબા બહુ કઠણ છે હું. હા બોલો કરશો? હા હા મહારાજ. મહારાજ કહે છે, બરાબર વિચારી લો, બોલો અમે કહીએ એમ કરશો? એક કામ કરવાનું છે.
ત્યાં ભાઈબા ને લાઈટ થઈ જઈ કે આ મહારાજ મેલાસન થઈને આવે છે અને ઓલી નક્કી જીવ કુંવરે કઈ પાપી એ ભરાયું લાગે. લ્યો મહારાજ બધું થશે પણ એક છે કે પેલી મેલાસન વાળી મારા ઘરમાં નહીં. લ્યો મહારાજ કહે છે એવું ન ચાલે, એ ગમે એમ તો બાળક કહેવાય, તમે વડીલ કહેવાય અને અમારી ઈચ્છા છે, સમજી લો. ક્યારેક કોકની યારે આપણે બનતું ન હોય પણ મહારાજ છે એમ કહે કે આ બધું મંદિર ને આ બધું તમારે સંભાળવાનું, આ બધું આવી રીતે કરવાનું ને આ બધું સંપીને તમે રહેજો. હવે આપણે કહીએ ઓળ્યો ન હોય તો હવે એને કાઢો તો બીજા પચાવયા જાય. એટલે આપણે નથી બનતું પણ મને કહેનારો કોણ છે એમ તો સમજીએ કે નહીં. ખરેખર એક વાર છે ને મંદિર કર્યું, સરસ મંદિર થઈ ગયું, પછી આ તેને જતા હતા મહારાજ ને બધાને ભેગા કર્યા, હા જઈને પછી કહેજો આવી રીતે સંપીને રહેજો, કોઈએ ખટપટ કરવી નહીં, કોઈએ બાજવું નહીં, કોઈએ અહંકાર રાખવો નહીં, કોઈએ કોઈને કોઈ ખોટી વાતો કરવી નહીં, કોઈએ પણ જરાય આમ આળસ કરવી નહીં. આવી રીતે બધા રહેતા એક જણો ઊભો થયો તો પછી અમારે કરવાનું શું રહ્યું પછી આ. એટલે આ જીવને છે ને આ બધું જ્યાં સુધી દીકરે નહીં ત્યાં સુધી કશું કામ થાય. મહારાજ કહે છે આટલું જ કરવાનું છે અને તમારે બને ન બને, ભળે ન ભળે, કોણ તમને કહેનારો છે? તમારો ઈષ્ટદેવ એવો છે, હું કહું છું માટે તમે માનો. ભાઈબા કહે છે બીજું બધું ખરું પણ એ તો નહીં મનાય. અને ભગવાન શ્રીહરિને જરા ખોટું લાગી ગયું. અરે રે, આટલું નથી મનાતું, મારે આનું ખાવું નથી. એ સંતો ચાલો, આપણે આનું અનાજ હરામ છે. અને ભગવાન સ્વામિનારાયણ ચાલતા થઈ ગયા અને પાછળ સંતો ચાલતા થઈ ગયા. વાહ. અતિ એક સાસુ ને વહુ ઈ વાત વાત માં વડવેર કરે, વહુ જો એક ભૂલ કરે તો સાસુ ત્રણની તેર કરે. એ પાછી કથા સાંભળવા રોજ જાય પણ કથા કાંઈ ન ધ્યાન ધરે તો એની અંતે દુર્ગતિ થાય, એમાં કથા બિચારી શું કરે. કથામાં તો આપણે આવીએ પણ આપણામાં કથા જો પહેરી જાય ને તો કામ થઈ જાય. વા મહારાજ નીકળી ગયા અને આ બાજુ સંતો કે છે બચ્યાઓની અંદર આંધણ અધવચે રહ્યા. લ્યો આંધણ એના પૂરા થયા નહીં, મહારાજે ત્યાગ કર્યો એટલે બધાએ નીકળી ગયા. આજે પણ એ મહારાજના કુરાજીપાનું ફળ હજુ પણ દેખાય છે. અને રાજીપો હોય તો ઓહો પથરા ઉપર તમારે ઘાસ ઉગ્યો, નહીં તો તમે પાણી પાવ ને તો ભાલા ઉગે. ભાલા રાજીપામાં ટાઢક છે. ભગવાન શ્રીહરિ મચ્છિયાઓની અંદર આવી રીતે દામોદર લાલજીની પ્રતિષ્ઠા કરી, ફૂલડોર ઉત્સવ કર્યો, સુરસિંહ દરબારના રાજમાં ઘણું ઘણું મહારાજ રહ્યા છે પણ એક ભાઈબાની મનની આંટી જેના કારણે આ તકલીફ થઈ ગઈ. એમ સત્સંગમાં આપણે પણ કોઈના માટે કશી જ આંટી કોઈ દિવસ રાખવી નહીં. ગમે એમ તો જીવ સીએ એટલે ક્યારેક આમ એવું આવી જાય અંદર આમ અવતાર આવે, અમુક જો નવરાત્રિ હોય ને ત્યારે બધા ભૂવા ન હોય પણ એક ધૂણતો હોય તો બીજો ધૂણે હું કરીને, અને એક જણો તો એવી રીતે ધૂણતા ધૂણતા આગળ ભૂસકો મારીને થાપો માર્યો કે ચમ આવ્યો તો કે વાંય જગ્યા ને એટલે આગળ આવ્યો. એટલે આવા ઘણા એમ એટલે આ લોકમાં આવે એટલે ગમે એમ આપણે આપણને મુક્ત કે દાદા ખાતર ગણતા હોઈએ તો પણ થોડુંક તો એવું રહે. પણ એ બધું ભૂલી અને ભગવાનને રાજી કરવા, ગુરુને રાજી કરવા, કોનું વચન, કોની આજ્ઞા, મહારાજશ્રીની આજ્ઞા છે, સંતોએ કહ્યું છે એને રાજી કરવા છે, માટે બીજું કશું જોવાનું નહીં, તો જ આ કથા આપણે સાંભળી સાર્થક થાય. ત્યારબાદ ભગવાન શ્રીહરિ મચ્છિયાઓથી કુંડાળ પધાર્યા છે. એવું વાંધો નહીં કહેજો. ભગવાન શ્રીહરિ કુંડાળથી કુંડાળ પધાર્યા છે. કુંડાળના કલા ભગત, કુંડાળના ભગત છે અમારે, જો અમૃત ભગત અહીંયા એની નિષ્ઠા ઓહો ખરેખર. એ કલા ભગત બહુ ભોળા ભલા ભક્ત હતા. હવે એની જમીન આતે કોઈએ પડાવી લીધી સગાવાલાએ, હવે કડી આતે જરાક ત્યાં કહ્યું કે ભાઈ મારી જમીન, પણ હવે આ તો ભાઈ ન્યાય કંઈ હરખો મળે નહીં. અને ન્યાયમાં એવું નક્કી કર્યું કે તમારી જમીન હોય તો આ ધગધગતો
આ લોખંડનો ગોળો તમે લઈને તમારી જેટલામાં ખેતર છે એટલામાં ચાલો. આ ગોળો ભગત તૈયાર થઈ ગયો અને જઈ અને આ ન્યાયવાળા આવ્યા, હાથમાં ગોળો લીધો અને ફર્યા. જેટલામાં પોતાનું ખેતર હતું, સ્વામિનારાયણ 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 મંત્ર જપ કરતા કરતા આ તો દેહનું ભાન ભૂલી ગયેલા, પોતાનું ખેતર છે એથી આગળ ચાલ્યા. તો બાજુવાળા કે બસ ભગત વળી જાઓ, હા ને તો ભાઈ જેટલું જેટલામાં હાલ્યું જાય એ બધું એનું મપાઈ જાય ભાઈ. અને પછી આખા ખેતરમાંથી ફરી અને પછી ગોળો હજુ તો નીચે નથી મૂક્યો, ત્યાં તો પછી કેટલાય ચવલા લાળિયા તાળિયા રંગતાળિયા ચપટિયા બધા ભેગા થયા હોય ને, એ બધા કે આ ગોળો ઠરી ગયેલો લાગે, એટ ખબર પડે આ ગોળો તો ઠરી ગયેલો લાગે છે, હા નહીતો તો કંઈક થવું જોઈએ ને આને ભગતને. હવે આ તો ન્યાય મળી ગયો ભાઈ, આખી પ્રદક્ષિણા કરી નાખી ખેતરની, પણ કે જે ગોળો ગરમ નથી. પણ જ્યાં કલા ભગતે ગોળો નીચે ફેંક્યો તો લીલું ઘાસ પણ હળગવા લાગ્યું, ત્યારે ખબર પડી કે આને અડાય નહીં હો. આવી નિષ્ઠા એક કલા ભગતની મહારાજે વખાણી છે એમ. ઓહો વાહ, આ બધી વસ્તુ તો ખાલી આમ એક ઇતિહાસ ઓલું આમ વાર્તા જેવું થઈ જાય, પણ પૂજ્ય મહારાજશ્રીએ આ જે મ્યુઝિયમ બનાવ્યું, જે આપણે બધાએ દર્શન કર્યા છે, માધવ સ્વામીએ જે વાત કરી, તો એ મ્યુઝિયમની અંદર આ કલા વખતે જે ગોળો ઉપાડેલો એ આજે મ્યુઝિયમમાં છે. વાહ વાહ, કોગદી જાઓ તો દર્શન કરજો ખરેખર એક એક વસ્તુ, નહીં તો આ બધું ક્યાં વયું જાય બોલો, ખબર ન પડે. આ વસ્તુ આટલી કિંમતી છે અને એના માટે આજે એક આટલો નખ હોય એને ગોઠવવા માટે મહારાજશ્રીએ તમે જુઓ આટલું બોક્સ આ તે ઓરડો એ તમારે 25-25 લાખનો કર્યો, એક ત્યારે ખ્યાલ આવે કે આ વસ્તુની શું કિંમત છે. નહીં તો આપણે તો પગલા હોય કે બે ભાઈ છે તો મૂકો કાતર, એક તારું અને એક મારું, લ્યો આવા ટુકડે ટુકડા થઈ જાય. હવે એના બે છોકરા તારા તો વચ્ચેથી જ કાપે જ ને ભાઈ. એટલે આવું ન થાય અને ઓરિજિનલ સચવી જાય એટલા માટે એ મ્યુઝિયમની સ્થાપના કરી ભાઈ. અને આજે હજારો લોકો એના દર્શન કરી અને અંતરની અંદર શાંતિ અનુભવે છે. વચમાં થોડાક જૈન બધા માણસો જૈન લોકો એનો કંઈ પ્રોગ્રામ હતો, તો એ લોકોએ પણ દર્શન કરીને ખરેખર એને પણ શાંતિ થઈ ગઈ અને કે આનો સર્જક કોણ છે અમારે એને જોવા જો. તો સંદીપભાઈએ કહ્યું કે મહારાજશ્રી તો ત્યાં આવ્યા દર્શન કર્યા અને એને કે અમારો પ્રોગ્રામ છે એમાં તમે ન પધારો, અને એમણે જે હોલની અંદર પ્રોગ્રામ હતો એની અંદર મહારાજશ્રીને પધરાવી, મુખ્ય સિંહાસન ઉપર પધરાવી અને બધાએ લાભ લીધો. જુઓ આજે ઇતર ધર્મવાળા લોકો પણ જ્યારે મ્યુઝિયમના દર્શન કરે છે મહારાજશ્રીના દર્શન કરે છે ત્યારે બધાને અંતરમાં શાંતિ થઈ જાય છે. પ્રસાદીનો ગોળો હોય, મોજડી હોય, ગોદડી હોય, ઢાલ હોય, આ બધું કલ્યાણ કરતું છે. મહારાજે જે માળા ફેરવી હોય, હે બબ્બે મણિકા ફેરવે, હા મહારાજ માળા હાથમાં સાંજે સ્પોટે જ્યારે ભગવાન ત્યારે હાથમાં માળા રાખતા, માળા રાખવી અને એ હારી ટેવ છે. જોજો કચ્છમાં તમારે બધા હરિભક્ત આમ ગૌમુખીમાં પછી માળા અહીંયા ધારું તમે ખુરશીમાં બેઠા, અમારા દેશમાં તો આપણે નીચે બેઠા હોય એટલે જે શેત્રજી પાથરી હોય ને એ શેત્રજીના તો આંતરડા નીકળી જ ગયા હોય, બેઠા બેઠા ખેંચા જ કરે એમ. માળા હાથ છે ને એ બધા જુદા જુદા ચાળા કરે એમ, એટલે હાથમાં માળા બહુ હારી. એટલે મહારાજ જે માળા રાખતા, જે બેરખો રાખતા, એ બધી એક એક પ્રસાદીની વસ્તુઓ કલ્યાણકારી એ મ્યુઝિયમની અંદર આજે સચવાઈ છે. આવું રૂડું મ્યુઝિયમ ખરેખર આજે નરનારાયણ દેવનો અભિષેક, જે ભગવાન સ્વામિનારાયણ પૂજતા એ બાલ સ્વરૂપ નરનારાયણ દેવ, કેટલા અભિષેક તમારે અગાઉ એડવાન્સ લખાવવું પડે, હે અને જે જે અભિષેક કરાવે સંકલ્પ કરે ખાલી ત્યાં એના મનોરથ પૂરા થઈ જાય. કેટલા ભક્તો અમારે એક યોગેશભાઈ છે ગાંઠોડિયાથી, દર શનિવારે આવે તો કામ આવીને મહારાજશ્રીની જ વાત કરે, આવીને મ્યુઝિયમની જ વાત કરે કે હું રોજ ચાલી અને મ્યુઝિયમ દર્શન કરવા જાઉં છું, એથી મને ઘણી શાંતિ છે, આનંદ છે. નહીં તો આ જીવતો બચારો આધિ વ્યાધિ ઉપાધિમાં એમ ને એમ સપડાયા કરવાનો. પણ મહારાજશ્રીએ આવું સુંદર ધામ બનાવ્યું, એની અંદર આવી બધી સરસ મજાની વસ્તુઓ સચવાઈ ગઈ. નહીં તો કલા ભગતનો ગોળો એ ખાલી એક ઇતિહાસમાં રહેત, પણ આજે પ્રગટ એ મ્યુઝિયમની અંદર બિરાજે છે. તો વાલા ભક્તજનો, ભગવાન શ્રીહરિ ત્યાંથી કુંડાળથી કલા ભગતની ભક્તિ અને દર્શનનું દાન આપી
મહેસાણા પધાર્યા છે. મહેસાણા ઉત્તર ગુજરાતનું આ તો મુખ્ય નગર, ત્યાં પણ પૂજ્ય મહારાજશ્રીએ સુંદર પાંચ શિખરનું મંદિર એ પીપી સ્વામી દ્વારા એ બંધાવી અને આખા ઉત્તર ગુજરાતને બહુ મોટી ભેટ આપી છે. ત્યાં પણ એક ભક્ત થયા કસળીબા, એક ડોશી જેતલપુરમાં, ગંગામાં, ડાંગરવામાં જતનબા, ઓળામાં રતનબા, જ્યાં જવા એક એક ડોશી. પણ આ હા હા હા, શું એને કામ કર્યું છે! એક સંન્યાસી છે ને, પ્રવચન કરતા હતા, પછી બધું અહીંનું વખાણતા હતા ને, દેશને અબખોડતા હતા ને, આપણા દેશમાં તો ઓહો હો ડોશીઓ બહાર જ ન નીકળે, અહીંયા તો ડોશી હોય તો છટ 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 એરપોર્ટ ઉપર જાય, આવું બધું કરતા હતા. પછી ભાઈ ઉતારે આવ્યા ને, પછી મેં કીધું તમે ભગવાન સ્વામિનારાયણનો ઇતિહાસ વાંચ્યો નથી. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એ વખતના ગામડાઓમાં એક એક ડોશી સત્સંગી હતા, પણ એ એક એક ડોશીએ કેવું કામ કર્યું, કરોડો જીવોનું કલ્યાણ કરાય ને એવા કામ કર્યા. હોવા પહેલાં એક ગામમાં ડોશી તો મહારાજના ચરણ બોળ્યા, હે એક જ હતા. એમાં મહેસાણાની અંદર પણ ઉસળબા રેટીઓ કાંતી કાંતી પૈસા ભેગા કરીને રાખેલા કે સ્વામિનારાયણ ભગવાન આવે, એના સાધુ આવે ત્યારે મારે જમાડવા છે. અને ભગવાન સ્વામિનારાયણ મહેસાણા પધાર્યા અને ડોશીમાં એનો મનોરથ પૂરો આજે થયો. સરસ મજાની ખીચડી મૂકી, ખીચડીની અંદર બહુ ઘી નાખેલું, મહારાજે ના કહેલી છતાંય પણ નાખેલું. અને પછી તો તપેલું આ બાજુ એક બાજુ મુકાવરાયું, સાંજે પંક્તિ થઈ, ભગવાન થાય જમ્યા. ઘી વધારે હતું અને ભાવથી વધારે ઓરેલી, પણ આ તો જમાતું એટલું જમાય, બાકી બધું પડી રહી ખીચડી. બીજે દિવસે સવારમાં ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલતા થયા, અને જ્યાં ચાલતા થયા ત્યાં તો ડોશીમાં આડા ફર્યા, મહારાજ આમ 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 ન ચાલે, આ ખીચડી હજુ વધી છે. તો મહારાજ કે એ તો વધે જ ને, વધારે હોય એટલે. તો કે ના, એમ ન ચાલે, આવું મારું વિધવાનું તમે બગાડશો, હવે તો બધા ખાઈ જ જાઓ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નર નારાયણ દેવની જય. વાલા ભક્તજનો, જેની આપણે છ છ દિવસ થી આ રાહ જોતા હતા, એવા નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય પાદ આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી તેજ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેઓ આપણા સભાની અંદર દર્શન દેવાને વાસ્તે પધાર્યા છે, જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. લાલજી મહારાજ પણ સાથે જ છે. વાલા ભક્તજનો, ઉભા થકા જોરદાર ફરી ફરી તાળીઓ વગાડીશું. જ્યાં સુધી બેસીને ત્યાં સુધી આપણે તાળીઓથી એમનું સ્વાગત કરીશું. જોકે ફ્લાઇટ મોડી હતી થાયકા, પણ હશે પૂજ્ય બાપજી છતાં પણ સભાની અંદર દર્શન દેવાને વાસ્તે પધાર્યા છે. બોલો શ્રી નર નારાયણ દેવની જય. પૂજ્ય વક્તા મહોદય શ્રી સુંદર રીતે આપણને કથાનું રસપાન કરાવી રહ્યા છે. અહીં જે કથાને આપણે પૂર્ણ કરીશું, આગળના કાર્યક્રમ તરફ હવે દ્રષ્ટિ નાખીશું.